જે વસ્તુ લેવા ગયા હોય એ લઈને આવી તો ધક્કો સફળ, પણ અટાણું કરવા ગયા હોય ને જે લેવાનું હોય લેવાનું ભૂલાઈ જાય ને ઠાલા ઘીરે આવી તો ઘર નાખી જાય ને કે તઈ હું હીરો ગોગે જઈ આવ્યો, કાંઈ લઈને તો આવ્યો નહીં. તો જીવનની જે અગત્ય વસ્તુ મનુષ્ય જીવનમાં ખાસ જરૂર છે એની વર્ગત કરવાને માટે મહાપુરુષોના ચરણે આપણે કંઈક ચિત્તની ઠેલી લઈને જઈએ છીએ. તો જે અટાણું કરવું છે એ મહાપુરુષો એ વસ્તુની આટડી માંડીને બેઠા છે. તો સત્સંગમાં જઈને જે મહાપુરુષો જ્ઞાન ધ્યાનની વાતો કરે એ આપણી ચિત્તરૂપી થેલીમાં ભરી લઈએ અને પછી ઘેરે જઈએ તો ધક્કો સફળ કહેવાય. એટલે જેટલી વાર સત્સંગ હાલે એટલી વાર મનોવૃત્તિના પ્રવાહોને થોડા રોકવા, ચિત્તને શાંત કરવો, ઉઠવા બેસવામાં પણ થોડી મર્યાદા રાખવી, બહુ જરૂર પડે તો બાથરૂમ પાણી જવું પડે તો જવાય, પણ મૂંગે મોઢે જવાય અને મૂંગે મોઢે વયોવાય. કારણ કે હવે ઘણો ઘણો નવો સમાજ છે, અમુક લોકોને ખ્યાલ નથી હોતો, જેવા ઉઠે કે તરત વાતો ચાલુ કરે. હવે ધારા ચાલતી હોય એમાં અવરોધરૂપ થાય, પ્રેમી અંશો હાચા મોતી ચણતા હોય એને અવરોધ થાય. એટલે એની બહુ કાળજી લેવી. અને ઘણા સમયથી સત્સંગ કરી છે તો જાજુ તો નહીં, પણ હવે બીડા ફૂંકવા, માવા ખાવા, હવે એમાં કંઈક થોડો કંટ્રોલ કરો તો અમારી એ કંઈક આબરૂ રહે. એમ થાય ને કે સત્સંગમાં ગયા પ્રમાણ, એટલે એમાંય થોડો કંટ્રોલ કરવો. પછી બીડા ફૂંકવા, માવા ખાવા, હે, એ તો આપણા શરીરને નુકસાનરૂપ છે. અને એવા બોધપાઠ બહુ આપણે દેતા નથી, હું કરવા નથી દેતા. કે રાજા હોય, રાજા એને એમ કહેવાય તમે ચોરી ન કરતા, રાજાને એમ કહેવાય. કારણ કે જેને ચોરી કરવાની જરૂર જ ન પડે એને રાજા કહેવાય. રાજાને એમ કહેવાય તમે ચોરી ન કરતા, ચોરનું ધ્યાન રાખો એમ કહેવાય. પણ રાજાને એમ ન કહેવાય કે તમે ચોરી ન કરતા. તો તમને ભલામણા ગુરુ મહારાજે રાજા પદ ઓળખાય હોય એને એમ ન કહેવાય માવા ખાતા ને તમાકુ ખાતા ને, એ કહેવું તમને યોગ્ય જ નથી. એ સમજણ એક સામાન્ય કક્ષાની છે, એ આપણે લેવાની નથી. આપણે તો કાંઈક અમૂલ્ય વસ્તુની ઓળગત માટે આવ્યા છીએ. તો એ જ્ઞાન ધ્યાનની વાતો સાંભળીને એ પ્રમાણે રેણીકરણીમાં આપણે રહેવું અને એ વર્તમાનમાં બરાબર રહેવું. થોડું શિસ્તને પણ હવે શીખવાની જરૂર છે. શિસ્ત શીખવો, ઉઠવામાં બેસવામાં, વાતોચીતો કરવામાં, જેટલી વાર સત્સંગ ધારા હાલે એટલી વાર એકાગ્ર ચિત્ત કરીને સાંભળી લેવું અને શીતરૂપી ઠેલી ભલે નહીં આમ સલોસલ ભરાઈ જાય, કંઈ વાંધો નહીં. કારણ કે આ માલ તો જેટલો લેવાય એટલો આપણા લાભનો જ છે, લાભનો છે, અમૂલ્ય વસ્તુ છે. સદગુરુ મેં ન જાનત હું આપ ચરણ નો મહિમા, પ્રેમ રૂપ મેં સબ ઘટ વસો શ્વાસો શ્વાસ ની માય, પ્રેમ રૂપ મેં સબ ઘટ વસો શ્વાસો શ્વાસ ની માય,
गुरु महिमा नो पार के मलहू थाक्या सरस्वती थाक्या वेद शिव सनकादि मुनि नो लहे एवो भारे गुरु गुण नो भेद शिव सनकादि मुनि नवलहे एवो भारे गुरु गुण नो भेद गोविंद थी गुण युद्ध केरा गुरु से कृपा निधान तन मन धन अर्पण करी नामे नरसिंह करे प्रणाम तन मन धन अर्पण करी नामे नरसिंह करे प्रणाम जे माया बहु प्रसन्न दिसे दस अवतार धरोरी सो माया गुरु मूर्ति आगे जुग जुग याज्ञाकारी सो माया गुरु मूर्ति आगे जुगो जुग थी आज्ञाकारी सकमक लोहार है एक संग नहीं होवे उजियारी नहीं संजोग गुरु दया बीन मटे नहीं अंधियारी नहीं संजोग गुरु दया बिन मटे नहीं अंधियारी गुरु महिमा कहे न शारदा शेष सहस्त्र मुख हारी सो महिमा में किस विद वरनो चक चले नहीं हमारी सो महिमा में किस विद वरनो चक चले न हमारी सनमुख लड़े ओ संत कहावे अगम पंथ पगधारी कायर भये सो बचे नाही एने काल न मुके विचारी जीती बाजी तुम क्या रो ए तेरो अवसर भारी कहे कबीर घट भीतर परखो सत्य राह हमारी कहे कबीर घट भीतर परखो सत्य राह हमारी ऐसी गुरु मूर्ति बलिहारी जब गुरु चरण चित लाया
आत्म हिरला पाया तब मैं आत्म हिरला पाया आत्म हिरला पाया संतो आत्म हिरला पाया गुरु चरण चित लाया आत्म हिरला पाया अब मैं आत्म हिरला पाया आगर में माल अमूलक भरिया जुगते जोग कमाया जुगते जोग कमाया आगर में माल अमूलक भरिया जुगते जोग कमाया जुगते जोग कमाया जन्म सुधारण सदगुरु बेटा जन्म सुधारण सदगुरु बेटा फिर ही घाट घड़ाया आत्म हिरला पाया मैंने आत्म हिरला पाया जन्म सुधारण सदगुरु बेटा बेटा फिर ही घाट घड़ाया फिर ही घाट घड़ाया आत्म हिरला पाया आत्म हिरला पाया गुरु चरण चित लाया जब गुरु चरण चित लाया तब मैं आत्म हिरला पाया आत्म हिरला पाया देख तुझ में तखत बिराजे अगम भौम पर आया अगम भौम पर आया देख तुझ में तखत बिराजे अगम भौम पर आया अगम भौम पर आया जल के ज्योति नूर अपारा जल के ज्योति नूर अपारा मेरा माई दर्शाया आत्म हिरला पाया आत्म हिरला पाया
के ज्योति जल के ज्योति नूर अपारा मेरा माई दर्शाया आत्म हिरला पाया जब गुरु चरण चित लाया गुरु चरण चित लाया मैंने आत्म हिरला पाया अब मैं आत्म हिरला पाया आवन जावन अष्ट कमल में नुरत सूरत ले लाया नुरत सूरत ले लाया आवन जावन अष्ट कमल में नुरत सूरत ले लाया नुरत सूरत ले लाया सुन की पार निरंतर दिशे सुन की पार सुन की पार निरंतर दिशे सेतन सिंधु समाया सेतन सिंधु समाया मैंने आत्म हिरला पाया आत्म हिरला पाया गुरु चरण शीतलाया गुरु चरण शीतलाया आत्म हिरला पाया अब मैं आत्म हिरला पाया पूरण ब्रह्म पूरवनी प्रीते से जे सोई घर पाया पूरण ब्रह्म पूरवनी प्रीते से जे सोई घर पाया से जे सोई घर पाया हिम साहेब गुरु बाण प्रतापे हिम साहेब गुरु बाण प्रतापे ठीक निशाने ठहराया ठीक निशाने ठहराया मैंने आत्म हिरला पाया आत्म हिरला पाया गुरु चरण चित लाया गुरु चरण चित लाया आत्म हिरला पाया आत्म हिरला पाया
जेनी किंमत न आंकी शकाय एवो आत्मरूपी हीरो तो आपड़ा घटमा छे, पण घटमा होवा छताय आपणुं दारिद्रपणुं मटतुं नथी, नथी मटतुं एनुं कारण के एनी ओळखाण करावनार कोई गुरु नथी मळ्या। ज्यां सुधी एन गुरु नथी मळ्या त्यां सुधी आपणुं भिखारीपणुं मटतुं नथी, राखपणुं जीवपणुं एटले राखपणुं। અને જીવપણાની અંદર અનેક પ્રકારના કર્મનું બંધન છે અને રાગપણું છે। જો જીવપણું ટળી જાય, આત્મ સ્વરૂપ શિવપદની જો પ્રાપ્તિ થાય તો જીવ પરમ સુખીઓ થઈ જાય। પણ એ આત્મરૂપી હીરાને ઓળખાવનાર કોઈ ગુરુ નથી મળ્યા। જેને સદગુરુ મળ્યા અને ગુરુ ચરણ મેં ચિત લાયા તબ મેં આત્મ હીરલા પાયા। ओलो गोकली नो तो खाली दृष्टांत छे के साधु महाराजे हीरो दीधो पण बिचारा ने खबर नहोती। पण ज्यारे झवेरी मळ्या तई कीधु गांडा आने क्या बोकड़ानी डोके बांधो, आ तो अमूल्य वस्तु छे, आ तो बधी मारी संपत्ति दई दऊ तो एनी किंमत नो का एटलो किंमती हीरो छे। पण क्यारे खबर पड़ी કે ઝવેરી હીરાને ઓળખાવનાર કોઈ મળ્યા ત્યારે સદગુરુ સંત છે ને આત્મપદને પારખનારા ઝવેરી છે। આ પદને પારખનારા કોઈ સદગુરુ મળે ને સદગુરુ ચરણે જો આપણે ચિત્ત ધરીએ, કારણ કે ધ્યાનનું મૂળ ગુરુ છે। ઈશ્વર અલક્ષ છે ને ગુરુ લક્ષ્ય છે ભાઈ, અલક્ષનું લક્ષ્ય ગુરુ છે। સુફી સંતો પણ ગુરુની ગુરુ સ્વરૂપને સ્વીકારે છે। મામન સંતે કીધું મળવું હોય મેરામ સાથે તો ગુણ ગુરુના ગવાશે। મામંદ કહે જો તારો આ મમત્વ મટે તો મનથી હાસો, મનાશે ગુણીજન ગોતી લેજો રે, પિયુર યોશે તમ પાસે નથી જમીન કે આકાશે, તારી પાસે જ છે। પણ એને મળવું હોય તો એવા બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લેને બધાએ લીધો છે। ઉગારામ દાદાએ કીધું વારું તન મન ધન સભી પદ પરખાવન હારા, એ આવા જોગ એક નહીં કેટલાય વ્યાય ગયા, પણ ગુરુ શરણ સેવ્યા વિના ક્યાં જીવના આવ્યા છે। નિસ્તારા ગુરુ સેવા તો મહિવલોયા, માખણ પાયા ગ્રથ તણી ગમ આઈ। ઉગારામ કે ગુરુ ઈર્ષાગર ભેટા ત્યારે આત્મપદનું ઘર જરાય દૂર જ નહીં। ક્યારે ગુરુ ચરણ મેં ચિત લાયા તબ મેં આત્મ હીરલા પાયા, આ ઘર મેં માલ અમૂલક ભર્યા। આત્મરૂપી ખજાનાનો કાંઈ માપ કાઢી હકાય ખરું? માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા। કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે અનુભવીને વસ્તુ પ્રગટ બોલ્યા, પણ સમજાય ક્યારે કે આવા સત્સંગે આપા મીટે, મીટ જાય ભારન ભારી। કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે ગુરુ ચરણે જઈને જેણે આ નિજ વસ્તુને વિચારી, સંતો ખોજી હદ બેહદ બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે આ એક બ્રહ્મ સાગર મેં મિલના। આ ઘર મેં માલ અમૂલક ભર્યા, આ ખજાનાનું માપ જ ન થઈ શકે। દુનિયામાં તમે જે કાંઈ જોવો ને બધો ખજાનો તમારા મનુષ્યના ઘટમાંથી નીકળ્યો છે। આપણે મંડી નવાઈની વાતો કરવા, પણ ક્યાં વિજ્ઞાન ગયું એ હવે બધા મોબાઈલથી કામ થવા માંડ્યા। મોબાઈલમાં દેખાય, એકબીજા વાતો થાય, મોબાઈલથી વેપાર થાય, મોબાઈલમાં મેસેજ આવે, એ આપણી વાડીએ મોટર ચાલુ કરવી હોય મોબાઈલથી થઈ જાય। આપણી વાડીએ ટાટર હોય ને કોઈ અડે તો આપણા મોબાઈલમાં મેસેજ આવી જાય, ક્યાં વિજ્ઞાન ગયું? હવે મને છે મોબાઈલ ખવડાવી એ દેહે કે ભૂખ ભેરા કર દે હે। કેટલું આપને નવું લાગે છે, આ ક્યાંથી નીકળ્યું? આકાશમાંથી, પાતાળમાંથી, ઝાડવામાંથી, પશુમાંથી, પંખીમાંથી, ક્યાંથી નીકળ્યું? મનુષ્યના માઇન્ડમાંથી નીકળ્યું। ક્યાંથી નીકળ્યું? માઇન્ડમાં ક્યાંથી આવ્યું? મગજમાં ક્યાંથી આવ્યું? કે મન બુદ્ધિ ચિત્તને અહંકાર શારે અંતસ્કરણનો પ્રેરક શુદ્ધ ચૈતન્ય આત્મા છે।
આ બધો ખજાનો એમાંથી નીકળે છે. તમે દુનિયામાં જેટલી અજાયબી દેખાય નહીં તમારામાંથી નીકળી લ્યો, તમારું શું કેવું થાય છે? તમારું શું કેવું થાય છે? તમારામાંથી એટલે તમારામાં બેઠો આત્મા, એમાંથી, આ આડ માસના આંડલામાંથી નહીં, આઠ માસના આંડલામાંથી નહીં, શુદ્ધ ચૈતન બ્રહ્મમાંથી નીકળી છે, નીકળ્યું છે આ બધું. અને દુનિયા બની તો શેમાંથી બની? પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી ને? શેમાંથી બની? વિધવિધતા શેમાંથી બની? ક્યાંથી બધું આવ્યું? મન વિચારીને માય જો આ માલનો આવે માપમાં, દેખો દુનિયા જાય છે ભૂલી આ એક સોનાના સપના જેવા સુખની પછવાડે અમૂલ્ય સુખને જીવ ખોઈ નાખે છે. આ સુખ જોતું હોય, આ ખજાનાને આયત કરવો હોય તો પોર આઠે જાપ જપો. જુગતી જાણો જાપમાં, ખોટા સ્નેહને હાંકળો તો અલખ બોલે છે આપમાં. જે ખોટે ઠેકાણે પ્રેમ વાપરો છો એ સદગુરુના નામમાં વાપરો જી, એનું પરિણામ તો જોઈ લ્યો ભલામણા કેવું આવે. પણ માણાને કોણ જાણે હું લગવાડ છે? ઈશ્વરનો પ્રેમ મૂકીને કુતરાય રે પ્રેમ કરે, કુતરાને ભેરા બેહારે કુતરાય, કુતરાય રે મૈત્રીને, એને હાકળ બાંધીને બજારમાં ફરવા નીકળે ને એને મોટરમાં લઈ જાય ને પિન્ટુ જ મારે ભેગો જ બેઠો હોય, ભાઈ પછી પિન્ટુ ભેરું તારે ઉવાનું છે તો તાર એને ભેળો સૂતો રહી છે. આમ તો જાય ક્યાં? આમ તો હવે કુતરામ પ્રેમ વાપરે એટલો સદગુરુના નામમાં વાપરે તો શું વાંધો છે? એમ કહું શું વાંધો છે? હે નથી જીવની અભાઈ? મનુષ્યનો દેહ મળ્યો નોની આય રે મૈત્રી બાંધે, અરે ગુરુ આય રે બાંધ, ગુરુ આરે મૈત્રી બાંધ ભલામણા. ગુરુના બાળકોની આયરે મૈત્રી બાંધ, જેને ઈશ્વર ભજન વાલું છે એનો સંગ કર, સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની ઓળી, હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. આ ગરમે માલ અમૂલક ભર્યા, અમૂલક ખજાનો જુગતે જોગ કમાયા. જ્યોતિષ શાસ્ત્ર કયો, આંકડા શાસ્ત્ર કયો, ભૂગોળ શાસ્ત્રો કયો, જ્ઞાન વિજ્ઞાનના જે પુસ્તકો કયો, એ બધું ક્યાંથી નીકળ્યું? ઋષિમુનિઓએ આ સંશોધન ક્યાંથી કર્યું? હે ક્યાંથી કર્યું? કે બસ નિજ ઘટમાંથી જ, નિજ ઘટમાંથી જ, એમાંથી જ કર્યું ને. અને હજી એ ઋષિમુનિઓના ગ્રંથ ઉપરથી વૈજ્ઞાનિક લોકો સંશોધન કરતા જાય છે અને એમાંથી નવું 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 મળતું જ રહે છે, મળતું જ રહે છે. પણ ધન્યવાદ તો ઋષિમુનિઓ છે કે જેણે આ અંતર ખોજ કરીને આપણી અકલ ન કરે કામ કરે એવા ગ્રંથો મનુષ્યને સુખી બનાવવાને માટે લખી નાખ્યા. પણ માનવનું હજી એમાં ધ્યાનઈ નથી, હજી એમાં ધ્યાનઈ નથી. હે આ ઘરમે માલ અમૂલક ભર્યા, એ ખજાનો કેમ આય થયો? કે જુગતે જોગ કમાયા, સદગુરુના ચરણે જઈને જુગતી પ્રાપ્ત કરીને જે આ યોગ કમાયા એને આ ખજાનો કાયમ આવ્યો. યોગ કમાવો એટલે સુરતા શબ્દનો યોગ, સુરતા શબ્દનો યોગ. આ કળકળા કળવામાં ન આવે કોઈ અનુભવી આને બૂજે, કોણ બૂજે કે આ ઓહંગ અને સોહમને ઓળખે એને સવુદ લોક સૂજે. કોઈ બૂજે બાવન બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોઈ ખેલે સોધારા, સંતો કોઈ આને બૂજે બાવન બારા. અખૂટ ખજાનો, પણ જુગતે જોગ કમાયા. સદગુરુના ચરણેથી જેને ભજનની જુગતી જાણી. ગંગા સતીબાઈએ ગાયું કે જુગતી જાણી લેજે પાનભાઈ, કે હું જુગતી જાણવી દેવી, કે મેળવો વચનથી એકતાર. વસનરૂપી દોરમાં જો કોઈ સુરતાને સાંધે તો એનો મટી જાય જમડાનો માર. આ જુગતી તમે જાણી લેજો પાનભાઈ, મેળવો વચનથી એક તાર. આ જુગતી જેણે જાણી, આ યોગ જે કમાણા, એને આ ખજાનો કાયમ આવ્યો. અને આ ખજાનો જેણે પ્રાપ્ત કર્યો, એ સંતો દુનિયાના પહેલા નંબરના સુખી.
उगाराम दादा के देवी देवता ओ घर गोते कुरान पुराण विचारे कहे उगाराम उग्या घटमा तो प्रकट जोईतू जागे कोई गुरु गम ज्ञानी जागे आ घटमा अखंड झालर वागे पेला नंबर ना सुखी तो आत्म ध्यानी संतोष ई थी बदा नीचे आवे खोटा आंकड़ा ने आ बिचारा हिसाब ने क्या खबर पड़े थे कौन सुखी कौन सुखी पेला नंबर नु पेला नंबर ना सुखी संतो संतो जे सुखनी कोई सीमा नहीं जुगते जोग कमाया क्यारे जोग कमाना के जयरे आवा जन्म सुधारण सदगुरु बेटा त्यारे फेर ही घाट गड़ाया जयरे जन्म सुधारण गुरु बेटा सदगुरु आपड़ा जन्म सुधारण कहवाय मनुष्य नो जन्म मिल्यो अने आ देहनी अंदर आवो सुपाई ने खजानो रहेलो से पण एनी जाण करनार कोई गुरु न मळे तो जेवा आव्या एवा जोया जाई जेवा आव्या एवा जोया जाई माताओने पूछो बाळकनो जन्म थाय त्यारे मुठ्ठी वळेली होय અને આપણે જ્યારે મરણ મૃત્યુ જ્યારે માણસનું થાય ત્યારે બે હાથ આમ ખુલ્લા રખાવે છે કે કાંઈ લઈને જાતો નથી જન્મો ત્યારે મુઠ્ઠી વળેલી હતી કે જગતમાં કાંઈક લેવા આવ્યો છો પણ જાય તઈ કે ખાલી હાથે જાઉં છું કારણ કે લેવા એવા કોઈ ગુરુ ન મળ્યા લઈ જવા એવા કોઈ ગુરુ ન મળ્યા એટલે ખાલી હાથે જાઉં છું બાકી જે કમાઈ કરીને ગયા એને તો મૃત્યુ પછી પણ એના નામ ઉપર નગારા વાગે છે એના જે જે કાર બોલે છે ને એના જીવનમાંથી પ્રેરણા લેવાય છે મર્યા પછી એના મૃત્યુ પછી પણ લોકો એના શરણમાં શ્રીફળ સાકળ મેલીને નમસ્કાર કરે છે હે આ કમાઈ પ્રગટ દેખાય લઈને ગયા એના પુરાવા અને ઓને પછી મર્યા પછી માણા અડતાય બી અડતાય બી અને અડે તો નાયે સૂટક્યો અડાઈ ગયું તો ના એ સુટક્યો નથી આવું કમાણી આમ નજરો નજર દેખાતી હે ચોખ્ખું જ દેખાય છે જન્મ સુધારણ સદગુરુ ભેટા જ્યારે આવા સદગુરુ મળ્યા ત્યારે આપણા જન્મને સુધારી દીધો કહેવાય ને જન્મ સુધરો કેનું નામ કહેવાય કે મનુષ્ય દેહ કરીને જે પ્રાપ્ત કરવા જેવી વસ્તુને પ્રાપ્ત કરી એનું નામ જન્મ સુધરો કહેવાય તો મનુષ્ય દેહ કરીને તમે ગમે એટલું પ્રાપ્ત કરવું પણ જે કરવા જેવું પ્રાપ્ત આત્મદર્શન આત્મપદની ભાન એ પ્રાપ્ત ન કર્યું તો બીજી બધી પ્રાપ્તિ તમારી નકામી બીજી બધી પ્રાપ્તિ નકામી આ નિજ આત્મપદની ભાન કરી આ પ્રાપ્તિ જેણે કરી એને મનુષ્ય જન્મની સફળતા છે ભાઈ બાકી ગેપમાં બાકી ગેપમાં જન્મ સુધારણ સદગુરુ ભેટા ત્યારે ફેરહી ઘાટ ગડાયા માના કોઠામાં તો આ દેહ ગડાઈ ગયો પણ જન્મ સુધારણ એવા ગુરુ મળ્યા એણે જ્ઞાન વૈરાગથી આપણો ઘાટ ગડી દીધો સદગુણોનો શણગાર એવો સજાયો કે જગતની અંદર દુનિયાભરમાં એ મહાપુરુષની શોભા દેખાય એવો શણગાર સજાવ્યો એવો ઘાટ ગડી નાખ્યો માનવ જાતિના ઘડવૈયા સાસા સદગુરુ સંત છે અને એવો ઘાટ ઘડે કે દુનિયાભરની અંદર એની શોભા દેખાય એવો ઘાટ મહાપુરુષો સંતો ઘડે છે ફેરહી ઘાટ ઘડાયા માને પેટ તો આ દેહ જન્મ થઈ ગયો ઘાટ ઘડાઈ ગયો ઘડાઈ ગયો પછી આને રૂપાળો કરવા તમે ગમે એટલા મથણા મથો એ તો જે એમાં કાંઈ ફેરફાર થાય ખરો એ તો આપણા મનને સંતોષ થાય આ એમ થાય કે આમ કરી સારું લાગે આમ કરી તો સારું લાગે નવી નવી ફેશનો નીકળ્યા કરે ટકો કરી સારું લાગે અડધા વાળ કાપી સારું લાગે આમ ઉંદેડા કાપી ગયા હોય એમ કરી સારું લાગે કેમ સારું લાગે આઈ ફાંડા રાખી સારું લાગે આઈ ફાંડા રાખી સારું લાગે આઈ ફાંડા રાખી સારું લાગે ગોઠણે ફાંડા રાખી સારું લાગે હવે આવડા હારા લાગવા કુલે ફાંડા રાખવાના હવે એટલું બાકી છે પેલા આપણે એમને પડી જતા આવડે આવડા કુલે ફાંડા રાખવાના છે હારા લાગવા લાયક બીજાકડા મહેનત કરે કેમ હારા થાય કેમ હારા થાય ગુરુને ભજીએ તો હારા થાય સમજાય છે કે ન સમજાતું સદગુરુને ભજીએ તો હારા થાય નકર હારું કેમ કરીને થવાય ભલામણા વિચારતો કરો હે વિચારતો કરો હારું કેમ થવાય હે તો જેને જન્મ સુધારણ ગુરુ ભેટા એના ફેરહી ઘાટ ગડાયા એવો ઘાટ કરી નાખ્યો ઓહો
કે દુનિયાની અંદર એવા ઘડવૈયા મળવા દુર્લભ હોય, ગુરુ જેવા ઘડવૈયા દુનિયામાં મળવા દુર્લભ છે, મળવા દુર્લભ છે. હે, એવા ઘડવૈયા સદગુરુ સંત છે. કોઈની કલ્પનામાં ન આવે કે જેસલનો આવો ઘાટ ઘડાય, કોઈની કલ્પનામાં ન આવે કે લાખાનો આવો ઘાટ ઘડાય, કોઈની કલ્પનામાં ન આવે કે માલદેનો આવો ઘાટ ઘડાય, કોઈની કલ્પનામાં ન આવે કે અંગુલીમારનો આવો ઘાટ ઘડાય, કોઈની કલ્પનામાં ન આવે કે અજામેલનો આવો ઘાટ ઘડાય. એવા ઘાટ ઘડી દીધા. હૈદ બેહન અનહદ કામ કર્યા હોય તો સંતોએ કર્યા છે, કર્યા છે. કર્મની રેખ ઉપર મેખ મારી હોય તો સંતોએ મારી છે. બીબા ઉપર બીજી ભાઈતું પાડી હોય તો સંતોએ પાડી છે. બીબા ઉપર બીજી ભાઈત પાડી હોય તો સંતોએ પાડી છે. જીવણ બાપાએ ગાયું ને કે જોઈ જોઈને ઓરીએ જાય તું બીબા વગર ન પડે કોઈ દી, ભાઈ તું ભાર તો જીલે ભીતું રે ઓધા મંદિરે આવજો. સતયુગને દ્વાપર વાળી કરજુગમાં તમે સતયુગને દ્વાપર વાળી ત્રેતામાં લીધા તારી હવે કળજુગમાં કપુલો રે ઓધા મંદિરે. શ્યાર યુગથી તરણ તારણ સદગુરુ સંત છે ભાઈ. શ્યાર યુગથી તરણ તારણ જગતની અંદર હોય તો સદગુરુ સંત છે. આવા જન્મ સુધારણ સદગુરુ વેટા થઈ ફરીને ઘાટ ઘડાયા, જીવનના આખા ઘાટ બીજા ઘડાઈ ગયા. બીબા ઉપર બીજી ભાઈતું પડી ગઈ. વાયલમ રહીની નશા ક્યાંથી ચડી, હે આવો રંગ શેનો, આ તો કાંઈક બીબા ઉપર બીજી જ ભાઈત પડી. રંગ કાંઈક બીજો જ ચડાવી દીધો. આવી દયા સદગુરુ સંતની છે. જન્મ સુધારણ સદગુરુ ભેટા ત્યારે ફરીને ઘાટ ઘડાયા. અબ મેં આત્મ હિરલા પાયા, જબ ગુરુ ચરણ મેં ચિત લાયા, દેખ તુજમે તખત બિરાજે. આત્મ હિરલા પાયા એમ ખીમ સાહેબે વાત કરી તો આપને પ્રશ્ન થાય કે ક્યાં ઓળખ્યો, ક્યાં નક્કી કર્યો, ક્યાં નિશાન ઉપર? તો મહાપુરુષોના એલા અનુભવ તો તમે જુઓ, ધડાબંધી વાતો એના અનુભવ તો તમે જુઓ. હે, ક્યાં ઓળખાણ છે, ક્યાં દર્શન થયા? પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપના પાકા રજીસ્ટર સરનામાં, એમાં કોઈ ફેર નહીં. પછી આપણે એ સરનામું હરખું વાંચી ન હગીએ, સમજી ન હગીએ તો એક વાત જુદી છે, બાકી રજીસ્ટર સરનામાં. દેખ તુજમે તખત બિરાજે, અગમ ભૌમ પર આયા, તારામાં પ્રાણરૂપી તખત છે. એ તખત ઉપર ત્રણ લોકનો નાદ શબ્દ બ્રહ્મરૂપે બિરાજે છે. દેખ તુજમે તખત બિરાજે, દેહની અંદર ઊંસામાં ઊંસી શિખર રૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. પ્રાણરૂપી સિંહાસન ઉપર આદિ અનાદિથી ત્રણ લોકનો નાદ શબ્દ બ્રહ્મરૂપે બિરાજે છે. હે, અને જે દી દર્શન કરવા હોય તે દી મહાપુરુષો એમ કહે છે કે આ નિશાન ઉપર કરો, આય ધ્યાન કરો, ન્યા ઈ સિંહાસને કાયમ બેઠો છે. જેમાં કબીર સાહેબે જે ખીમ સાહેબે વાત કરી એ કબીર સાહેબનો પણ મત છે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ મેં, વહાં ખોજો. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ મેં, વહાં ખોજો. તુરત મિલું મેં સિન ભર કી તલાશ મેં, મોહે ક્યાં તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં, નાહી મેં કો ક્રિયા કરમ મેં, ના મેં જોગ સંન્યાસ મેં. બધા મહાપુરુષોના અનુભવના આમ તાર મળે બાપુ, તારે તાર મળે. દેખ તુજમે તખત બિરાજે, અગમ ભૌમ પર આયા, જ્યાં મન બુદ્ધિ નો પૂગી શકે એવી આ અગમ ભૂમિકા છે, અગમ ભૂમિકા છે. તો તમે કહેશો કે મન બુદ્ધિ એની ખોજ ન કરી શકે તો અમારી પાસે સાધન મન બુદ્ધિ સિવાય કાંઈ નથી, કે વાત સાચી? મન વિના તમે સમરણ તો ન કરી શકો, બરાબર. મન બુદ્ધિની ભજન સમરણમાં એ જરૂર તો પડે જ. તો મન બુદ્ધિ કેમ ન પહોંચી શકે? મન બુદ્ધિ ને જ્યારે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે એને સમજી શકે, ત્યારે ઓળખી શકે. જ્યાં સુધી ગુરુગમ દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી મન એને પામી શકે
नहीं, शब्द विनानी सुरता आंधली कहो बिचारी क्या जाय, द्वार न पामे गुरु शब्द नो त्रण लोक फरी ने पासी अथड़ाय। तमारी आँख भले मोतियो नथी आव्यो ने बराबर सारी छे, पर सूर्यना अंजवाड़ा विना तमारी आँख काई न जोई सके, बराबर ने? आँख तो हारी छे, पर सूर्यना प्रकाश विना न जोई सके। ए मन बुद्धि गमे एवा हारा से, पण गुरुगम प्रकाश विना न जोई सके। मन बुद्धिना गम मा नथी आवतो अटले एने अगम कहेवाय छे। मन बुद्धि ने जयरे गुरुगम ज्ञान नो प्रकाश मळे ने त्यारे ई जोई सके, त्यारे ते अनुभवी सके छे, त्यारे अनुभवी सके छे। अगम भौम पर आया देख तुझमे तखत बिराजे, अगम भौम पर आया जल के ज्योति नूर अपारा, मेरा माई दर्शाया तारा घटनी अंदर चैतन ब्रह्मनी ज्योति जलहली रही छे। मेरा माई दर्शाया सोहम पदनी ज्योति जलहली रही छे। ए सोहम पद मां ध्यान करीने वृत्ति ने एकाग्र कर तो तारो मन नो मानेलो मेरा एमांथी प्रगट थाय, अने ए रूपना तने दर्शन थाय। दलकर दर्पण मन कर मुखड़ू जोई ले स्वरूप तारू, पछी तारा मन ना मानेला मेराम नजरे तरे, ई मूर्ति का कर लेजे दीदारू। आ ज्योति शब्द ब्रह्म रूपी चैतन ब्रह्म रूपी ज्योति जलहली रही छे, एमां ध्यान कर तो तारो मन नो मानेलो मेरा एमांथी प्रगट थाय। क्यांय आकाशमांथी नथी आवतो, पाताळमांथी नथी आवतो, दुनियाना छेड़ेथी नथी आवतो, आ तो अंदरगढ़थी आया मेरे सद्गुरु। अगम बूंद अगम उठी तखत त्रिवेणीना तीरनी ऊपर हे लाला तारी हैद लूटी। हर हर आ हीरा पारख ले, शब्द पारख ले निज बूटी, स्वाति शब्द ने लखी ले जोगी, बाकी वातो बधी खोटी, बधी वातो खोटी। अंदरगढ़ थी आया मेरे सदगुरु, ईश्वर अंदर थी आवे से, दुनिया आखी बाहर गोतवा गई। आ पीड़ू न्या गोते नहीं, गोते सेटे सेटे वेरी थी आले विखूटा जोई ने हेठे, कोई सुरता सुगड़ ने समेटे तो एना घटमा साहेब बेटे। એટલે દુનિયાનું અવળું છે, સે જ્ઞાન ગોતે ક્યાં, એ પતો લાગે કોઈ દી, કોઈ દી નો લાગે, અવળા મથે છે। ઘરમાં ભરેલી વસ્તુ બહાર ગોતવા જાય, હવે ક્યાંથી પતો લાગે? સંતોએ તો ઘણું સમસ્યામાં કીધું કે આ પોતાના મંદિરની પ્રતિતિ નથી પડતી, પાર્કે પૂજવા જાય, ન્યાથી પાછો વળીને સીધો લક્ષોરાશીમાં, એ જાય ગુરુજી મારા ભૂલા ન રામ ભીતુમાં ભટકાય। તદી પ્રત્યક્ષ પરમેશ્વર સદગુરુ, જડ પૂજન કો જાવે સંતો, આ જગને કોણ સમજાવે, કોણ સમજાવે? હવે આને કોણ સમજાવવા જાય? સમજાવવા જાય ગાંડા ની દયા, હવે આનું તમે શું કરો? તમે સમજાવવા જાઓ તો ગાંડા, હે? ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી, કારણ કે હાસુ કે ગમે નહીં। ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી, પણ નરસિંહ મહેતાનો સ્વામી સાંભળો મારે તું માથે ગીરધર્યો છે ગાજી, સાચી વાત સમજાતી નથી, હા શું કહેવા જાય તો એને ગાંડા ગણે છે। પણ ઓલા ભગતે ગાયું ને કે દુનિયા જેને ગાંડા ગણે પણ હરિન મન ઈ હોશિયાર, દુનિયા ભલે જેને ગાંડા ગણે પણ હરિને મન જે લોકો ગાંડા કહે છે ને હરિન મન ઈ હોશિયાર છે। ભગવાન વિચારે છે કે આ મારા ભગતને ગાંડો કે, પણ આ ગાંડી ગાંડા છે, ડાયો ને હોશિયાર તો મારો ભગત છે, હે? કેમ મને વશ કરીને બેઠો છે ને આવડા તો પોતાના મનથી પોતે હોશિયારી કરે છે, પણ મારાથી કેટલાય વિખૂટા ફરે છે। આવડા એને તો વિશ્વ આખાની શક્તિને હસ્તગત કરી લીધી, હોય એનાથી ડાયો બીજો કોણ હોય? ભલામણ કોણ હોય? એટલે દેખ તુજ મેં તખત બિરાજે, અગમ ભૌમ પર આયા, જલકે જ્યોતિ નૂર અપારા, મેરા માય દર્શાયા। ચૈતન પદ સોહમ પદની જ્યોતિ જળહળી રહી છે, મેરા માય દર્શાયા, એમાં ચિત્તવૃત્તિને એકાગ્ર કરતો એમાંથી તારું મનનું માનેલું સ્વરૂપ દર્શાય છે,
देख्या दिल दीदारा मेरा सदगुरु नी, अनसारा प्यारा देख्या दिल दीदारा। आवन जावन अष्ट कमल में नुरत सुरत ले लाया, सुन की पार निरंतर दिशे सैतन सिंधु समाया। आवन जावन अष्ट कमल में, आवन जावन अष्ट कमल में पांच तत्व ने त्रण गुण वालो आ देह एमा जे आवन जावन करी रियो छे, जे प्राणात्मा पोते आवे जावे बोल बोलावे, ज्यां जो न्या हरखो देवल देवल मां करे होंकारा, एने कोई पारक थई ने परखो। आ कोणे बनायो छे तमारो देह रूपी चरखो, एना घड़वा वाला ने ओळखो। घड़वा वालो कोण के आवे जावे ने जे बोल बोलावे, ई पांच तत्व का एने साज बनाया, खेल खरो ई नरको, पण आमा जे पवन पुतली रमे प्रेम थी एने कोई ज्ञानी थई ने निरखो। आ कोणे बनायो सरखो, आना घड़वा वाला ने ओळखो। तो के वात तमारी हासी, एने ओळखो पवन रूपे रियो छे एने ओळखो। तो केम ओळखो के ध्यान की धुन में ज्योत जलत है, मटी जाय अंधारो अंतर को, ई अजवाळे अगम सूजे ने भेद जड़े उन घर को। कोई सदगुरु मळे ने एनु ध्यान बतावे, को ध्यान नी धुन मां ज्ञान रूपी ज्योति प्रगट थता, जन्मांतरोनो जे अज्ञान रूपी अंधकार जीव दशानो से ई टळी जाय, अने ई अजवाळे अगम सूजे। आ करोड़ो सूर्य उगे ने तोय तमारा मननो अंधारू नो मटे मटे, आ एक उग्यो एवा करोड़ उगे तो मननो अंधारू मटे। सदगुरु सूर्यनो उदय थाय ने तो तरत ज अंधारू दूर थाय, गुरु रूपी सूर्य उदय थता मननो अंधारू दूर थई जाय, અને ઈ અજવાળે જેને અગમ હોઈ જો એને ઈ અજવાળે હોઈ જો ને। દેખ તુજ મે આવન જાવન અષ્ટ કમળ મે નુરત સુરત લે લાયા, પાંચ તત્વ અને ત્રણ ગુણના દેહમાં જે આવન જાવન કરી રહ્યો છે એમાં સદગુરુની દયાથી નૃતરૂપી નિશાનને નક્કી કરીને જ્યારે સુરતાનો તાર સાંધ્યો તો એ ખબર પડી, કહો સુનકી પાર નિરંતર દિશે સૈતન સિંધુ સમાયા। આમાં નાના એવા તણખલાની આડે આખો સિંધુ સમાઈને રહ્યો છે, આ ગાગરમાં આખો સાગર સમાઈને રહ્યો છે। गागर में आखो सागर समय ने यो से सेतन सिंधु समाया। क्यारे खबर पड़ी कि जयरे नृत निशान में सुरता नो तार संधाणो, त्यारे खबर पड़ी कि सुन की पार निरंतर दिशे श्वासो श्वास नी पर सोहम स्वरूपे जे निरंतर दिशे से चैतन सिंधु छे। चैतन सायर छे आखो चैतन सायर સિંધુ આમાં સમાઈને રહ્યો છે, આખો ચૈતન સાયર સિંધુ આમાં સમાઈને રહ્યો છે। ચૈતન સિંધુ સમાયા, તબ મેં આત્મ હિરલા પાયા, જબ ગુરુ ચરણ મેં ચિતલાયા, તબ મેં આત્મ હિરલા પાયા। આ પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે છે જે સોઈ ઘર પાયા, પૂરણ બ્રહ્મની પ્રતિથી એ ઘરની ઓળખાણ સદગુરુની દયાથી થઈ। પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે, આ કાંઈક આપણી પૂર્વની પ્રીત હશે ને, તો હળવું મળવું એકબીજાના ભાવ, પ્રેમનગરામાં નાઈતે નેડો છે કાંઈ, હે કોઈ કઈ જ્ઞાતિનો કોઈ કઈ જ્ઞાતિનો, કોઈ તમને કહું કેમ કોઈ કેમ, કોઈ ઘેડિયો કોઈ વેડિયો, આમાં કાંઈ મેળ છે? આમાં કાંઈ મેળ છે? હે હે, આ તો ઉગારમની દયાથી બધું એકરૂપ લાગે, નકર આમાં હકડક ગણું રીએ બાપુ, હા ગણું હકડક રીએ એમ લાગે, વાતું થાય ગણું હકડક રીએ, પણ આ બધી એક રંગે રંગી દીધા એમની દયા એમની કૃપા મહાપુરુષોની, ના સમજણ કંઈક આપણી પૂર્વની પ્રીત હશે એટલે આ વાતો વાલી લાગે છે, મહાપુરુષોમાં ભાવ થાય છે, સંતોને સેવવાનું મન થાય છે, સેવા કરવાનો ભાવ થાય, સત્સંગ કરવાનો ભાવ થાય, સદગુરુનું સ્મરણ કરવાનો ભાવ થાય, આપણી કંઈક પૂર્વજન્મની પ્રીત છે। પૂર્વજન્મ કી પ્રીત પ્રિયા સંગ પ્રગટ પાઈ,
नहीं आज काल के कोई आगू की ओळखाई लेर की मेर की बात एक गुरु हुकम से होत है रहा लाल के अगम की बात देख के आई निगम में के थे हकाई आज काल नी नथी केटलाई जन्म नी प्रीत होई छे એટલે આ બધો મજો આયવા કરે છે અને મળતાની સાથે આમ ગાંઠ જ વળી જાય છે અને સત્સંગી એ સત્સંગીની હે નગર વેવાય વેલા હોય તો હોય ભાવ પ્રેમ એ નવા નવા હોય હા જૂના થતા જાય એમ ભાવ ગહાં તો જાય બાપુ નો હોય આપણે તાજા વેવાય હોય ને જૂના થાય એમાં ફેર નથી પડતો ગહાવા મંડે રંગ મંડે ઉડવા જૂના થાય ને એમ જ નથી હે નવો નવો જમાયો હોય ને હારાન ગીરે જાય કેટલો અસોસો વા ન થાય કુમાર આવ્યા કુમાર આવ્યા કુમાર આવ્યા કુમાર કુમાર આવ્યા કુમારને આ દો ને કુમારને આમ કરો ને કુમારને આમ કરો ને પછી જેમ જેમ જૂનો થતો જાય એમ ભાવ ગહાતો જાય કઈ આવ્યો કિશોર હાલે ને વાડીએ સાથ દેતો હોય અમથો આવ્યો હતો અને થોડુંક કામ હતું વાંધો ને એ પછી ગરજે ના કરીએ જા એમ જ નથી અને વધારે બે દી રોકાય કે કેમ વધારે રોકાણ હે સાસરા રે સાસરા દો દિન કા આસરા તીસરે દિન રોકાય તો ખાય ખાસડા ભાવ ગાઈ જાય પછી કેટલાક દી કેટલાક દી હે આ તો તમને કહું જે પ્રીત બંધાણી બંધાણી ભાવ પ્રેમ લાગણી કેટલોય સમય જિંદગી વહી જાય તો ભાવ પ્રેમ નો ખૂટે ખૂટે પ્રીતુ છે પુરવની રે નવીઓ નહીં થાય નાથજી મેં વારી જાઉં પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સદગુરુની કૃપાથી સેજે સોઈ ઘર પાયા પૂર્વજન્મની કોઈ કમાઈ છે એટલે આવા ગુરુ મળ્યા ભાઈ ને જે બ્રહ્મપદની ઓળખાણ કરવી દુર્લભ છે પણ સદગુરુની દયાથી સેજે સોઈ ઘર પાયા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા એ બધી આવળ ગોવળ હાંસવતા હાંસવતા ગુરુએ બ્રહ્મ ઓળખાયો એલા કાંઈ વોસી દયા કહેવાય ભલામણા હવે તો વિશ્વાસ બેહેન ધડા મનના બંધાય ને તો સારી વાત છે હે વિશ્વાસ બેહે અને મનના જો ધડા બંધાઈ જાય ને તો સારી વાત છે ભાઈ અગર જરા કંઈ ડગમગરીએ ને તો હે આમાં આંતરું પડી જતા કાંઈ વાર નથી લાગતી જરા કંઈ હગડ કરીએ તો આંતરું પડી જતા કાંઈ પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોઈ ઘર પાયા ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આ ઠીક નિશાને ઠેરાયા જે નિશાને સર્વે સંતો ઉભા છે ને જે નિશાને દરેક મહાપુરુષો સંતો દરેક આ નામના નિશાને ઊભા છે ક્યાં ઊભા છે નામના નિશાને સંતો ઉભા છે ને જે સંતનું દર્શન તમારે કરવું એ નામ નિશાને છે ક્યાં છે નામ નિશાને છે ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબદેવન કા સબદેવન કા દર્શન હોયા ભોજન પાયા અમૃત કા જેનાથી ભૂખ પ્યાસા મીટ ગઈ મેરી પ્યા પ્યાલા અજર કા ભાણ પ્રતાપે રવિ ત્રુપત હો ગયા ભૂખ્યા હતા બહુત દિનો જેની ઓળખાણ કરવી છે એ નામ નિશાને છે તો જો વિશ્વાસ બેહે નવે શ્રદ્ધા બેહે તો પૂરણ બ્રહ્મની ઓળખાણ સદગુરુ મહારાજે સેજે કરાવી છે પણ વિશ્વાસ બેહે તો થાય જરા કે માં ડગમગર્યું ડગમગ રહેવાનું કારણ કાંઈક સમજણ ઘટતી હોય અને એ સમજણ ઘટતી હોય ને એ લેવા હારુંથી સત્સંગમાં જાય છે અહીંયા સત્સંગ કાંઈ વાર્તાવું નથી કે મનોરંજન કાર્ય નથી કે આપણે બે ઘડી બે કલાક આનંદ કરી આવી ના ના એટલા સારું નથી આ તો જન્મ સુધારવા હાટુથી છે વાલા સત્સંગ છે એ જન્મને સુધારવા હાટુથી છે આ લક્ષ્યને સિદ્ધ કરવા હાટુથી છે કંઈ વાર્તાઓ જ નથી એ બે ઘડી આપણે આનંદ કરી લઈ નહીં પદને પારખવા માટે છે પદને પારખવા માટે છે જીવણ બાપાનો એટલો વૈરાગ એમ કહેવાય કે જેણે 17 તો ગુરુ કર્યા
પણ લક્ષ ગુરુ પારક દ્રષ્ટિ જેમ અર્જુન બાપાએ કેટલાય સાધુ સંતનો સમાગમ કર્યો એમ કોઈએ ક્યુ લક્ષ દીધું કોઈએ ક્યુ લક્ષ દીધું કોઈએ ક્યુ લક્ષ દીધું લક્ષ ગુરુ પણ લક્ષ ગુરુ કરતા કમાઈ કરતા કરતા ભાવ સાચો હોય ને જો તમારા હૃદયનો શુદ્ધ ભાવ હોય તો તમને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવા જ જોઈએ કુદરતનો ન્યાય જ છે ઓ ભાઈ એક વાત યાદ રાખજો પણ આપણે દિલના ખોટા હોય ને એટલે આપણે ગુરુ ખોટા જ નહીં હા એ વાત યાદ રાખજો આપણું દિલ ખોટું એટલે ગુરુ ખોટા મળે પણ બાકી તમારો શુદ્ધ ભાવ હોય ભવસાગર તરવાનો જ ભાવ હોય અને નક્કીપણું મનમાં હોય અને હૃદયપૂર્વકની પ્રાર્થના હોય તો તમને એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ ગમે ત્યાંથી મળવા જોઈએ તમે ગમે ત્યાં રહેતા હો ગમે જ્ઞાતિમાં જન્માવો ગમે એ તમારો વ્યવસાય હોય પણ તમારા હૃદયનો શુદ્ધ ભાવ હોય તો તમને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવા જ જોઈએ મળે મળે અને મળે એક નહીં 101% મળે ભાવ સાચો હોય તો આપણા મનની અંદર કાંઈક મલિનતા હોય કાંઈક એવું તેવું હોય એટલે એ માયલું મળે પછી કોઈને ફરિયાદ ન કરતા હા એ આપણે જ વિચારવાનું એ આપણે જ વિચારવાનું બસ એનો સાચો ભાવ હતો તો 17ની ઉપર બ્રહ્મપદની ભાન કરાવનાર ભીમ સાહેબ ગુરુ મળી ગયા હામેથી આવ્યા કે આ છોકરો રંગીલો આદમી અને એટલા એટલા ગુરુ કર્યા ને હું હૈશિયાય તે હમેથી મળવા આવ્યા હવે આને કંઈ કામકાજ એટલે ગોંડલ જવા નીકળ્યા ને વૈરાગ એવો ભાવ એવો અને ઠાઠમાઠથી રહેવાવાળો આદમી ઠાઠમાઠથી રહેવાવાળો આદમી એ જમાનાની અંદર હાડા ત્રણ પટ્ટાનો સોયણો શીલબંધ કડિયુખ સોનેરી શેડે ખેસ ગળામાં રશિયાની માળા ગોપીચંદનું તીલું માથે પાગ મૂછોને ધોબિયા આંખમાં હોયરું નાડીને ફૂમકા ઘોડાનો સામાન સામાનને ફૂમકા માથે ઘોડે સવાર થઈને નીકળે એટલે કોકને એમ લાગે કે આ 200-250 વીઘાનો કોક પટેલ ખાતેદાર નીકળ્યો આવા ઠાઠથી રહેવાવાળો અને ભક્તિએ એવી કરે ને ઠાઠમાઠે એવું એવું નથી કાંઈ ભગત હોય એટલે ફાટલ લેંગેજ રખડાય એવું કાંઈ નથી તમ તાર કુદરતે દીધું હોય તો ઇન્સર્ટ મારીને ભક્તિ કરો વાયડાય ન કરતા ઇન્સર્ટ મારીને ભક્તિ કરો પણ વાયડાય નહીં મુદ્દેલ સંપત્તિનું અભિમાન નહીં દેહનું અભિમાન નહીં રૂપનું અભિમાન નહીં એવું કાંઈ નહીં આ તો સેજે સેજે આ તો સેજે સેજે એવું કાંઈ નહીં એટલે એવી રીતે ઘોડેસવાર થઈને નીકળ્યા ભીમ સાહેબને દયા કૃપા થઈ એટલે એ ખાસ કરીને જીવણ બાપાને મળવાને માટે ગોંડલથી આવી રહ્યા રસ્તામાં મળવું થઈ ગયું જુવાન રામ રામ કે બાપા રામ રામ યુગામ કે ગામ બાપા ઘોઘાવદર જીવણ કે આ જીવણ બાપા ઓહો તમે કે હું આમરણથી આવું છું ભીમ સાહેબ કે ઓહો ભીમ સાહેબ તમે એકદમ ઘોડેથી ઉતરી ચરણમાં લેટી પડ્યા ઓહો તમારા જેવા પુરુષનું મને આજે મળવું થયું ને મને લાગે છે કે મારા ભટકારનો કદાય સંત આવ્યો હોય મળતાની સાથે જ મને લાગે છે કે હવે મારા ભટકારનો અંત આવ્યો હોય ને આવ્યો તો વાત એ સાચી હતી આવ્યો તો હીરાને ઝવેરી પારખે સંતને આવા જિજ્ઞાસુ પારખે બહુ દયા કરી દાસ ઉપર મને હમણાં ઘણા સમયથી એમ થતું હતું બાપાને મળવા જાઉં મેં નામ સાંભળ્યું હતું તમે હમેથી કે મેં તારું નામ સાંભળ્યું હતું તે મારું સાંભળ્યું હતું એટલે હાંધો થઈ ગયો એટલે હાંધો થઈ ગયો બરાબર હાલો જાઉં તું ગોંડલ કામે પણ ન જાઉં જાવું તું પણ જિજ્ઞાસા આને કહેવાય લાભુ દાદાની અમારી જેમ નાની ઉંમરમાં ઉગારામ દાદાની આજ્ઞાથી સત્સંગ કરવા જતા ગામડે ગામડે એટલે ઉગારામ બાપા કહેતા સત્સંગ કરવા ભલે જાઓ પણ એક ગામમાં એક દી જાઓ બે દી બે વાર જાઓ ત્રણ વાર જાઓ પણ તમારું બાવડું જાલીને એમ કહે
કે એક દી રોકાઈ જાઓ ને તમે ત્રણ કલાક સત્સંગ કર્યો એમાં આટલી આટલી વાત ઉપર ભાર મૂક્યો એ શું છે એના સામું ધ્યાન દેજો. બાકી બે ત્રણ વાર જાઓ ને તમને કોઈ સા પાણી માટે પૂછે નહીં કે આ વાતનો કોઈ ઉચ્ચાર ન કરે, ચોથો ધક્કો એ ગામમાં ન ખાવો, ચોથો ધક્કો પછી એ ગામમાં ન ખાવો. જિજ્ઞાસુ હમું ધ્યાન કરવું. જે ગરજવાળા છે એ તો કાંડે ઘા નાખે, ગરજવાળા છે કાંડે ઘા નાખે, બાકી ઘા કઢાત ગણાય હોય. બંધાણીમાં એક હરેડ બંધાણી હોય ને એક ઘા કઢા હોય. ચેલમના પહેલા જમાના હતા બરાબર, એટલે ચેલમમાં ઘા કડા બંધાણી હોય ને બજર કે કાંઈ રાખે ને ખાલી સેલમ રાખે. કોક સેલમ ઓલી બજરની ડાબલી પડટલી કાઢે એટલે તરત સેલમ ખાટી કાઢીને મંડે ઠપકાર વાગતે આવવા દે છે. એ કોકની બજરે હોકો કે સેલમ પીએ ને એને ઘા કડા બંધાણી કહેવાય. ને હરેડને તો ફરજિયાત વસાવવી પડે, કારણ કે એને પાકું બંધાણ છે, એને પાકું બંધાણ છે એટલે એને તો બજર કરવી પડે, એને વસાવવી પડે. પણ ઘા કઢાણ કાંઈ જરૂર ન હોય. એમ જે હરેડ સત્સંગના બંધાણી છે ને એને આઠ દી દહ દી સત્સંગ ન મળે તો તેને સકરાવા આવી જાય કે ઓહો આઠ દહ દીથી આપણે કોઈ સંતસમાગમ નથી કર્યું. બાકી ઘા કઢા હોય ને તમારા ત્યાં ઓલા બાપુ આવ્યા હતા એ તેથી બહુ સારી વાતો કરીને મજા આવી હતી હો, એ પાછા કહી આવવાના છે, હમણાં નથી આવવાના, પણ ફલાણે ઠેકાણેનો સત્સંગ છે ને અમે જઈએ છીએ, લાભ લેવો હોય તો આવો. કે ના ના તમારે ત્યાં આવે તો કહેજો આ ઘા કઢા. એ ગરજવાળાનો કહેવાય, એ આ તો બંધાણીની વાતો છે. હરિરે ભજનની જેને અટક પડી છે, પ્રભુ રે ભજનની જેને ટેવ પડી છે, હોનારી હતી તો હોઈ રે મીરાને રંગ લાગ્યો છે. હરીનો કે બાપા ગોંડલ કામે જાતો જ પણ હવે નથી જવું, તમે આવ્યા ઘેરે લઈ ગયા, થતું સ્વાગત કર્યું. કે જીવન વસ્તુ તો ઢૂકડી છે પણ સદગુરુ કોઈ સમજાવવા વાળા ન મળે એટલે જીવ ગોત છેટે છેટે ગોતે છે. જે તારો ભાવ છે, જે તારી જિજ્ઞાસા છે, એ પદની આજ હું તને પરખ કરાવું છું. મૂંઝવતા પ્રશ્નો બધા જીવન બાપાએ પૂછ્યા ને જે પૂછ્યા એના સસોટ જવાબ મનમાની ગયો, મનમાની ગયો. બસ હવે મારો ઉદ્ધાર કરો, મને બોધ કરો. મહાવાક્યનો બોધ કર્યો, સત્ય નામની ભાન કરાવી અને ગુરુ મહારાજે અનંત કૃપા કરી, આ પદ પરખાવી અને બે પાંચ દી રોકાઈને ઉયા ગયા. પણ આને લગ્ની એટલી બધી, પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા એટલી બધી કે હવે બસ ગુરુ ભીમ સાહેબ જેવા રજિસ્ટર સાહેબ પ્રણાલિકાના પુરુષ મળ્યા અને એણે જે વસ્તુ આપી હોય તે સોલવાલને એક રતિ સત્ય જોઈ, હવે મંડું જટ જપવા ભજવા. એટલે ભગવાન આવીને મને દર્શન દે. પણ ફેર કેટલો રહી ગયો કે ભગવાન ક્યાંક વૈકુંઠમાંથી ગોલોકમાંથી સ્વર્ગમાંથી આવશે અને મને દર્શન દેહે, આ રોકડો મળ્યો એમાં જોડી ખમજણમાં ફેર રહી ગયો. સદગુરુ મળ્યા ની રોકડો ભગવાન છે, એક વાત યાદ રાખજો. સદગુરુ એ સગુણ બ્રહ્મ છે, નિર્ગુણ નામ છે. નામ મળ્યું એ રામ મળ્યા અને ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. આ સમજાવવું જોઈએ. બાકી ગોતતા ગોતતા જ રહ્યા, બાકી ગોતતા ગોતતા રહ્યા. એટલી સમજણનો ફેર રહ્યો તે થોડીક સમજણના ફેરે કાંઈ અનુભવનો ઉદય ન થાય. થાય એક એક કરોડની કિંમતના કારખાનાઓના મશીન આવે ને, મશીન આવે એક એક કરોડની કિંમતનું હોય, એ મશીનમાં એકાદી વસ્તુ નાની એવી બગડે તો મશીન બંધ ન પડે. એક કરોડનું મશીન હોય એમાં એક પચી પસા રૂપિયાની વસ્તુ જે નાની એવી આવતી હોય, હવે એ બગડે એટલે એવડું મોટું મશીન બંધ રહી જાય ને. હે ખામી કેટલી હતી, થોડી કેટલી, પણ એટલા ફેરે કરોડ રૂપિયાનું મશીન હાલે નહીં. એમ ભક્તિ માર્ગની અંદર થોડોક સમજણનો ફેર રહીએ ને ખામી ખામી તમારી સાધના અટકીને ઊભી રહી જાય. એટલે સત્સંગની જરૂર છે અને સત્સંગ છે ને આ મશીન રિપેર કરવા માટેનું
કારખાનો ત્યાં કઈક કચરો બસરો ભરાઈ ગયો હોય ને તમને કહું ફાયરિંગ ન થતું હોય ઓઇલનું ડીઝલનું એટલે મશીન ન ઉપડે ઉપડે હે હવે તો આ મોટરું આવી ગયું નકર ઓલા ઓઇલ ઇન્જિન હતા ને વાડીમાંથી પાણી કાઢવાના શિયાળાને ઠરી જાય કરોડ જામી જાય કાકડા કરે પસાક હેન્ડલ માર્યા મશીન ઉપડ્યું ને સુખ સુખ થઈને બેસી જાય જરાક દોવાડા નીકળીને બેસી જાય પસાક હેન્ડલ માર્યા ઉપડ્યું નહીં કે બાપા આજ પસા હેન્ડલ માર્યા પણ મશીન અરે ગાંડા પસા હેન્ડલ મરાય કંઈક વાંધો હોય કારીગરને લઈ જવાય કારીગરને બોલાવી ગયો કારીગરે જોયું કાંઈ વાંધો નથી આની પ્લીન પ્લંજરમાં કચરો ભરાઈ ગયો એણે સાફ કરી દીધો ને એક હેન્ડલે સાઇલ પકડી લીધી બસ આ કચરા ભરાણા છે ને એની એટલે ઇન્જિન ઉપડતા નથી હે એટલે આપણે પિન પ્લંજર સાફ કરવા હાટું સંતોના ચરણે જાયથી કચરા નીકળી જાય ને તો પાછો ઇન્જિન ચાલુ થઈ જાય ને સાધનાના માર્ગે સાધક ગતિ કરતો થઈ જાય એટલે આટલો ફેર રહી ગયો સમજણમાં એટલે ધ્યાનમાં બેસે સમરણમાં બેસે ને જરાક હસળ થાય મીંદડું બીંદડું નીકળ્યું તેમ થાય ભગવાન આવ્યા ભગવાન આવ્યા ભગવાન આવ્યા હવે એક એક આસને આઠ આઠ કલાક બેહે એક એક આસને આઠ આઠ કલાક બેસે પણ આટલા ફેરે અનુભવનો ઉદય ન થયો પછી ધીમે ધીમે મંડી શંકા પડવા કે આટલી મહેનત તો કોણ કરતો હતો આઠ આઠ કલાક તોય અંજવાળું નહીં હવે આમાં કેમ હોય છે ગુરુ તો જાણે સાચા છે મંત્ર સાચો છે પણ શું ખામી છે યારો આમાં કઈ કેમ હોય છે કેમ હોય છે શંકા પડી જરાક થાંભલો ડગ્યો ને ડગ્યો એને ડગાવાવાળા મળી જાય દરબીન થાંભલાને થીર કરી દે એવા ઓછા બાકી ડગાવાવાળા જાજા દરબીન થીર કરી દે ને મનનો થાંભલો એવા ઓછા બાકી ડગાવાવાળા જાજા ડગાવાવાળા જાજા વાટ પાડ જાજા ગુરુ મળ્યા એમને ગુરુ દીક્ષા લીધી કે હા કેટલા 65 વર્ષ થઈ ગયા હા 5 થઈ ગયા થયો ઉઘાડ જો જાગી ઘંટડી વાગી બ્રહ્મનાથ પ્રગટ થયો કાંઈ નહીં અધૂરો દીક્ષા આપી તો હાથવાડીનું પાણી લેવા હતા નહીં જળહળ જોઈ કરી હતી કે ના ના પાટલામાં જ સોગઠું પીધું હતું કે ના ના પાટલેથી દોરો આમ મોભારે બાંધ્યો હતો કે ના ના નહીં કે ના એવું કાંઈ નહોતું કર્યું કે તઈ કે કોઈ વિધિ વિધાન નથી કર્યું અધૂરું નો અનુભવ થાય કે તો કે અમે પૂરું કરી દઈએ અમે કેટલાયનું પૂરું કરી દીધું છે આ વાટપાડ વાટપાડ ગુરુ પાર નહીં પાડે આંખે પાટો બંધાયો કડક કાથાનો નાયખો ગાળ્યો કાંધરોટે સોલાયો બુડે ને બુડાડે પથ્થરના નાવે નહીં આવે કિનારો પથ્થરના નાવે કિનારો નહીં આવે ડગાવાવાળા જાજા મનનો થાબલો થીર કરી દે ને એવા સંતો મળવા જગતમાં દુર્લભ છે ભાઈ જે મનના ઢખ ઢખ હોય ને એ મઢાડી દે એને અનુભવ વાણી કહેવાય છે મનની સ્થિરતા કરી દઈએ નામની અંદર સ્થિર કરી દઈએ એવા મહાપુરુષો મળવા દુર્લભ છે જરા થાંભલો મનનો ડગ્યો અને યોગ એવો થયો કે શિયાળધામની યાત્રાએ નીકળેલો સંઘ ઘોઘાવદરના પાદરમાં ઉતર્યો પણ સંઘમાં કોઈ બે ઘડી ભજન કીર્તન કરે એવો રંગીલો આદમી નહીં ગામ લોકો કહે શેઠ આવડો મોટો સંઘ અને જ્યાં ઉતારો થાય ત્યાં ભજન કીર્તન થવા જોઈએ એવો કોઈ રંગીલો તમારા સંઘમાં નથી ભાઈ એવું કોઈ છે નહીં કે તમારું મન માને તમારા ગામમાં છે શહેર જ્ઞાતિ હરિજન પણ શું એનું ગાવું શું એની મસ્તી તમે જ્યાં સંઘ તમારો ઉતરે ત્યાં 2-3 કલાક કેમ વહી જાય તમને ખબર ન પડે એવું ગાવું ને એવી એની મસ્તી પણ ગરીબ માણસ એ તમારા ખર્ચે ભેળા લઈ જાવ થાય એવું હોય તો શેઠ કે મારા ખર્ચે શિયાળધામની જાત્રા કરાવું
એક પૈસાનો એને ખરસ નહીં. અમારો જ્યાં સંઘ ઉતરે ત્યાં બે ઘડી આનંદ કરાવો. ગામ લોકોએ જઈને જીવન ભગતને કીધું, ભગત તમે ભજનનો પ્રતાપ, ચારધામની જાત્રા વગર પૈસે, એક પૈસાનું ખરસ નહીં તમારે ચારધામની જાત્રા થાય. આવી વાતમાં હારા હારાને મોઢામાં પાણી આવી જાય ને. મફતની ભક્તિ કેને ન ગમે તમને કહો, હે? મફતની ભક્તિ કેને ન ગમે? થકા નહીં, ઉજાગર નહીં, આવવું નહીં, જવું નહીં, કાંઈ લપ નહીં, કાંઈ એવું ન કરાય. તે જઈ તમારે જરૂર પડે તો ગુરુ કે હું તાર ઘેરે આવી જાય, તમને પ્રેમનો પ્યાલો પાઈ જાય, તારે કાંઈ માથાકૂટ નહીં, એમ જો ધક્કા જ ન ખાવા, જો કહે તો હું આવી જાય. મફતની ભક્તિ કેને ન ગમે, હે? એને એવું જ બધાને ફાવે છે ને, કારણ કે કહટ પડે એ તો કોઈને અનુકૂળ નથી. આ તો કોણ જાણે તમે જ કેમ ગાંડા થઈ ગયા. સત્સંગનું નામ આવ્યું નથી ને ધોડો છો, દુનિયા ગાંડા કહે. આમ મોંઘવારી ને હું અરાડ્યું કાઢી કડીક પાણી ધ્રાન કડીક સંદવાણા ને કડીક વેરાવળ ને દોડ્યા દોડ થયા આડા ઠાકી જાય આ રિક્ષાઓમાં મોટરસાઈકલમાં. જીવણ બાપાને એમ થયું, વાત હાસી છે, ગરીબ માણા હું શારદામની જાત્રા કેદી કરું, પણ ત્યાં ગુરુ વચન યાદ આવ્યું કે ગુરુ મહારાજે એમ કીધું છે, ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં મેરું મંડાણા, ધરણ ને વળી ગગને ઘટમાં ઘટમાં સભી સમાણા. આરે ઘટમાં જો તપાસી એક સમરથ દેવ પધરાવ્યા, અધર તખત પર નામ નિરંતર, અધર તખત પર આપ બિરાજે જે નામ નક્કી દર્શાયા, મનવા અજબ ઘડી તેરી કાયા, કાશી ઘટમાં અયોધ્યા ઘટમાં તીરથ સર્વે સમાયા, 68 તીરથ કરી લે ઘટમાં એલા બાહિર ક્યુ ભટકાયા. સંતના શબ્દે ગુરુના વચને ગુણ ગોવિંદના ગાયા, દાસ હરજીવન ગુરુના ચરણે આ નવ ખંડમાં પડી છે તારી સાયા, મનવા અજબ ઘડી તેરી કાયા. મહાપુરુષો સંતો આમ કહે છે, પણ હાળું આખ્યું ઈશું શું ધંધારા સિવાય કાંઈ દેખાતું નથી ને. હવે આમાં ગંગા ને જમના ને ક્યાં આવીશીએ, કાશી ક્યાં આવીશીએ, અયોધ્યા ક્યાં આવીશીએ. આ 100 મહિના થયા ને 8-8 કલાક બેહું છું આમાં, કે એક એક નો દેખાણી ગંગાજી, નો દેખાણી જમનાજી, નો દેખાણું અયોધ્યા, નો દેખાણી કાશી. હવે હવ જાય છે ન્યાસજી આવો, હે? હવ જાય છે ન્યાસજી આવો, સગવડ હોય તો જાયજો, ન સગવડ હોય ગયા એને પૂછી જોઈજો કેમ થયું તું, એટલે તમને બધા અનુભવના સમાચાર મળી જાય. અને સગવડ હોય તો આટો મારી આવો, એટલે ખબર પડે કે સંતો કે એ જાણે સાચું છે. આટો મારી લેવો, એમાંય કંઈ ખોટું નહીં. એટલે વિચાર કર્યો, જાઓ તો ભલે જાઓ, પણ ગુરુને પૂછીને જાઓ. બસ ગુરુને પૂછીને જે પગલાં ભરે ની બહુ ભૂલા નથી પડતા હો ભાઈ, ગુરુને પૂછીને પગલાં ભરે એ બહુ ભૂલા, અને આપ મતે હાલે એ કોઈ દી પાયર પીડ્યા નથી. ગુરુ મતે એ હાલે. દાદા રામદેવજી અરબુજીભાઈને કીધું, કોઈ નર હાચા કોઈ નર જૂઠા, સૌ સૌને મતે હાલે સંસાર હોય અરબુજી, આ તો જગત છે સંસાર છે પોતપોતાના મતે હાલે, પણ ગુરુ મતે હાલે ને અરબુજી એ પાયર પડે છે. તો ભાઈ ગુરુ મતે હાલ, આપણે જગત મતે હાલવાનું નથી. જગત તો કંઈક કેમ બોલે કંઈક કેમ બોલે, પણ આપણે ગુરુ મતે હાલીએ. અનાદિકાળથી જે ગુરુ મતે હાલ્યા એ પાયર પીડ્યા, સાસા સિદ્ધાંતે સફળ થયા છે. ગુરુ રાહે હાલનારા પકડી નિશાનીને હાલ્યા બજારે, એ પહોંચી ગયા છે પરવાના વાળા મારા હરિજનો અજબ યુદ્ધ મંડાણા. જેને સદગુરુ વચનનો પરવાનો મળ્યો ને ગુરુ વચને આવ્યા ને એ પાયર પડી ગયા છે. ગુરુને પૂછ્યું એટલે સદગુરુ ભીમ સાહેબને પૂછવાને માટે કાગળ લખ્યો છે, અને કાગળની અંદર પોતાની મનોવ્યથા ઠાલવી દીધી છે. અને મનોવ્યથા કહેવામાં જીવણ બાપાએ જરાય શરમ નથી રાખી,
ગુરુ ને એમ ક્યાં કેવું, વીરવર થયા ને પછી ગુરુ ને એમ કેવાય કે નથી સમજાતું, ન સમજાતું હોય તો કહેવાય, પણ એમ થાય કે વીરવરે હવે ક્યાં કેવું કે નથી સમજાતું, કારણ કે આપણો માભો એમ થાય ને કે આ વીરવર અત્યારે કાંઈ સમજો નહીં, હવે આનું શું કરવું, હે શું કેવું, હે એટલે જીવણ બાપાએ માભોનો રાખ્યો દિલને ઠલવી દીધું, અને જેવી પોતાના મનની સ્થિતિ હતી એવી ગુરુને કહી દીધી કે આમ છે, હવે મારે આનું શું કરવું. ડૉક્ટર પાસે જાય તો આપણે જ્યાં દુખાવો હોય ને જે હળાક આવતો હોય બધું ન કેવું જોઈએ, કેટલાય દરદ દબાવે કે એમ કાંઈ વાંધો નથી, પણ કહી દે ને આ હળાકો આવે એટલે મને જ ખબર પડે કે આને હું ટેબ્લેટ દેવી, કેટલાય દરદને દબાવે કે ના એમ વાંધો નથી, તો આવ્યો શું કામ, દવા લેવા શું કામ આવ્યો, કાંઈ વાંધો નથી તો. કેટલા એવા હોય દર્દને પૂરું ડૉક્ટરને ન કહે, પૂરું દર્દ ડૉક્ટરને કહે નહીં. એણે હૃદયને ઠલવી નાખ્યું, જરાય માનમાં ભો રાખ્યો નહીં, જેવો હશે એવો પોતાનું સ્થિતિ દેખાડી દીધી, કહી દીધી. મનડું રે માને નહીં મમતાળો, દિલડું માને નહીં ડૂબ જાળો, સાયાજી મારું મનડું માને મમતાળો, વારી વારી મન વાડલે રે પૂરું વાલા, પતળેલ જાય છે પર બારું રે સયાજી મારું, મનડું માને રે મમતાળો, દિલડું માને રે ડૂબ જાળો, આજ તો ગુરુજી ઓરડા સણાવું વાલા, આજ તો ગુરુજી ઓરડા સણાવું વાલા, રૂઠડાએ રામ જાઉં રે સયાજી મારું, મનડું માને રે મમતાળો, દિલડું માને રે ડૂબ જાળો. તીર્થે જઈને વાલા તપસરિયા માંડું, તીર્થે જઈને તપસ્યારે માંડું વાલા, પંચરે ધૂણી ને પ્રજાળું રે સયાજી મારો, મનડું માને રે મમતાળો, દિલડું માને રે ડૂબ જાળો. ઘડી રે મન મારું
ઘોડે ને ગળી પાળું રે સયાજી મારો મનડું ન માને રે મમતાળો દાસી રે જીવન સંતો ભીમ ગુરુ ચરણે વાલા સરજુ હશે તો થાય સરજુ હશે તો થાય સારું રે સાયાજી મારો મંડું માને રે મમતાળો દિલડું માને રે ડૂબ જાળો દિલડું રે માને નહીં ડૂબ જાળો હૃદયના ભાવથી કાગળ લખ્યો છે, કાગળમાં પોતાની વેદના બધી કહી દીધી છે. ખબર છે કે આ હોય જ છે અને જે વેદના હોય એ કહી દેવાય, પછી જે દેવું ઘટે એ ઔષધ આપશે. મનડું નો માને મમતાળું સાયાજી મારું, દિલડું નો માને દુબજાળું. કોણ જાણે કેવું મન માખણિયા પર્વત જેવું થઈ ગયું, ક્યાંય ઠેરાતું નથી. વાળી વાળી મનને વાળે પૂરું તોય પતળેલ જાય છે પરબારો. તમે જે નામનો વાળો બતાવ્યો, નિશાન બતાવ્યું અહીંયા વાળી વાળીને પૂરું, પણ કઈ હાળું સટકીને વયું જાય એની ખબર ન પડે. હવે આનું શું કરવું? વાળી વાળી આ મનને વાળલે પૂરું તોય પતળેલું જાય છે પરબારો. કારણ કે ઘણા સમયથી રખડવાનું મળ્યું છે અને રખડવાની છૂટ આપી છે. વશિષ્ઠ મહારાજે રામચંદ્રજીને કીધું કે રામ, મનરૂપી હીરો કાદવમાં રગદોડાઈ ગયો છે, વિષયરૂપી કાદવમાં કેટલાય સમયથી રગદોડાય છે અને એમાં એને રગદોડવાની છૂટ આપવામાં આવી છે. એ હીરાને વિવેકરૂપી જળથી ધોઈ નાખો, ધોઈ નાખો. મનને વિવેકરૂપા જળ, વિવેકરૂપી જળથી ધોઈ નાખો તો એ મનરૂપી હીરો અમૂલ્ય છે. જે મન અજ્ઞાનમાં આપને પ્રેરે છે એ જ મન તમને પરમપદ સુધી લઈ જાય, પણ એની શુદ્ધિ થાય તો, શુદ્ધિ થાય તો. મારું મનડું નું માને મમતાળો, વાળી વાળી મનને પૂરું પતળેલું જાય છે પરબારું. મને એમ કે સમરણ કરવા બેઠો છું તો થોડી વારમાં સમરણ બંધ થઈ જાય ને હવારે કપાહ ઉતારવાનો વિચાર આવતા હોય, લગ્નમાં જવાના વિચાર આવતા હોય, લેતી દેતીના વિચાર આવતા હોય, ફરવા જવાના વિચાર આવતા હોય, એમ થાય ખરું આ કઈ આ બધું કુંડાળું થઈ ગયું. સમરણ તો કેટલી વાર થયા બંધ પડી ગયું, આમાં કેટલાય સાધક કંટાળી જાય છે, તેવું તો થવાનું જ. પણ કંટાળવાનું નથી, હારવાનું નથી, હિંમત હારી જવાની નથી. ધીમે 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 કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસોડી આવે જાવે શીલ પર કરે નિશાન, એમ થાહે. અને આમાં હારવું નહીં, મનને વારે વારે વાળીને નિશાન ઉપર લાવવું, યુદ્ધ કરવાનું આવડું આ છે. આ યુદ્ધ કરવાનું, આમાં જીત મેળવવાને, આમાં જે કાયર થઈ ગયા ઈ ગયા ઈ ગયા. સન્મુખ લડે સો સંત કહાવે, અગમ પંથ પગધારી, કાયર ભયે જો બસે નાહી, અને કાળ નથી મૂકવાનો વિચારી, સંતો એસી ગુરુમૂર્તિ બલિહારી. આમાં જે કંટાળ્યા ને એ ખાટી ગયા. કઈ સટકી જાય ખબર નથી પડતી, કઈ મન આપણી પાસેથી સટકી જાય. સંસળ સફળ ભારી, ગણાય ભોગ ભોગવનારું,
અજબ આવેગ પંખીનો ઘડીમાં બોત ફરનારું. ઘડીકમાં ક્યાંય વયું જાય. અહીં પાણીદ્રામાં બેઠા હોય ને ઘડીકમાં તો આપણે ક્યાંક ફરવા ગયા હોય, વિદેશ અમેરિકાનું યાદ આવે તો અમેરિકામાં આટા મારતું હોય, બેઠા હોય પાણીદ્રામાં મન આટા મારે અમેરિકામાં, બેઠા હોય પાણીદ્રામાં મન આટા ક્યાંનું ક્યાં મારવા વયું જાય. આટલું સંચલ ને આટલું વેગીલું. વળી ક્યારેક એવા વિચાર આવે છે કે આજ તો ગુરુજી મોટા ઓરડા સણાવું ને રૂઠડા રામને રીજાવું, ભગવાનને માટે મોટું મંદિર બનાવી એની પ્રતિમા પધરાવી, રામ મારાથી રીસાઈ ગયો હોય તો એને રીજાવું. કે એ આપણા મનના બધા મનસૂબા છે, આપણે એને માટે મંદિર બનાવીએ તો એ આઈસરાવાળો થાય, નગર નિરાધાર એનું મંદિર ન બનાવતી તડકે તપે કે એવું એવું કંઈ છે. હે એને તો દરાજ આજમ અને આકાશ તંબુ દસ છે જેને દીકપાળ, એકવી બ્રહ્માંડના મોલ ઊંચાન્યા એક મેલ માટીનો કરીને તારી થાપના કેણી બીજ કિસ્સા, ન જાણું નિજપંથી રાજા રામ કેણી બીજ રીસા. આકાશ તંબુ ધરાજ આજમ દસ જેને દીકપાળ અને એકવી બ્રહ્માંડનો મોલ ઊંચો, હવે આ મોલમાં રહેવા વાળો અહીંયા તમે બનાવીને મંદિર કેવડું બનાવો, હે 500 ફૂટ ઊંચે જાવ કાંઈ જાઓ કાંઈ જાઓ, કેટલાક પાણા ખડી ખડકીને ઊંચે લઈ જાવ, એના મંદિર જેવડું બને કોઈ દી? આ તો આપણા મન સુભા છે કે આપણે એને બનાવી દીધું. પછી કોઈ મંદિર બનાવે ને કોઈ ઓમ બનાવે, ભગવાનને બનાવે, હે બનાવે, જાત જાત બનાવે જ છે, બનાવે જ છે. ઠાકરનું નામ ને સાકરનું કામ, રૂઠડા રામને રીજાવું. ક્યારેક એમ થાય છે કે જંગલમાં જઈને ઘોર તપશ્ચર્યા આદરું, પંચધોણી પ્રજાળું, પંચધોણી તાપો એ મોટી તપશ્ચર્યા નથી, પંચ ઇન્દ્રિયને કરસ કરો એ મોટી તપશ્ચર્યા છે, પંચ ઇન્દ્રિયને વશ કરો એનાથી મોટી કોઈ તપશ્ચર્યા નથી. મહાપુરુષોએ આ તપશ્ચર્યા કરી, ઇન્દ્રિયોને વશમાં રાખો એ મોટામાં મોટી તપશ્ચર્યા છે, અને આ તપશ્ચર્યા ઇન્દ્રિયોને વશ કરવાની સદગુરુના નામનું સ્મરણ છે. બાકી તો કષ્ટ ખોટે ખોટું ભોગવવાનું, બાળીને સાંભળાને મરેલ ગો જેવું કરના હોય એમાં હોય, મનને કાંઈ લાગે વળગે. સરપ કઈડીને રાફડામાં ગરી ગયો, પછી રાફડાને ગમે એટલો ધોકાવે એમાં હરપને શું, એ તો ધોકે ધોકે ઊંડો ઉતરતો જાય, રાફડા ધોકાવે હું થઈ ગયો. હે એમ કરો, માં રાફડા ધોકાવવાનું બંધ કરો, એના કરતા કારીગર હોય તો મોરલી મંડો ઓગાડો. હમણાં દરમાંથી બારો આવશે ને પછી ડોલવા માંડે, પછી પકડીને ઘરની આમ પૂર દેજો ને. એમ મનને વશ કરવાની, મનને વશ કરવાનું સાતેશ્વરે સુહામણું જે જંત્ર છે એ કોઈ સદગુરુ પાસેથી પ્રાપ્ત કરો. સાતેશ્વરે સુહામણું જન્મ અનાહત જંત્ર, અનાહત નાદ એમાં વસે આશે મૃગ આકર્ષણ મંત્ર. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંગર રે ગુણવંતા જ્ઞાની. આનાથી મન વશ થાય, મન વશ જો થશે તો પ્રભુ વશ થાય, પાપ તાપ સર્વ ટળે અને સોટમ કે એ તો સુખીઓ થાય. બાકી ધોકા માં હું થવાનું, દેહને કષ્ટ આપો એમાં મનને હું લાગે વળગે, હું કામ પણ દેહને કષ્ટ આપવું જોઈએ કાંઈ કારણ કરું? હે તમે ભૂખ્યારીઓ ભગવાનને શું ફાયદો? ભગવાન રૂપે તમારામાં આત્મા છે, એ ભૂખ્યારીએ થમું નાખી જાય કા કેદી ખાવા દે, ન ખીજાય ઠાકર ખીજાય, પછી તમે થાળ ટાણહામો ન ધરો ઠાકર ન ખીજાય, હું કામ એને ભૂખ્યો રાખવો જોઈએ કાંઈ કારણ? ના ભાઈ, હા માપે ખાવો નકર ઠાકરને વખતે પેટમાં દુખે, માપે ખાવ નકર ઠાકરને પેટમાં દુખે, એ હાજો ભૂખ્યા ન રાખતા માપે ખાઈજો, આ એ પાકું. આવા મારા મનમાં જીવન બાપા કે મનસુબા થાય છે, ઘડીક મન મારું કીડીને કંજુર, ઘડીક ઘોડે ને પળીક, ઘડીક નાનું કીડી જેવું થઈ જાય, ઘડીક હાથી જેવું થાય, ઘડીક ઘોડે ને ઘડીક પાળો, આવા મનસુબા મનમાં મનમાં થયા કરે. ઘડીક એમ થાય ખાવ દાસ ભાવે ભક્તિ કરવી છે,
ઘડીક થાય તો એમ થાય કે જાજા નહીં પણ 50 શિષ્યો હોય તો નાનો એવો આશ્રમ, કઈક લાગે એમ કે ગુરુ મહારાજ બેઠા છે. આવા મન સુબા ત્યાં કરે ભક્તિ ભૂલાઈ જાય, ભક્તિ ભૂલાઈ જાય. સાચી વસ્તુ ન સમજાય તો આમાં પાટો બદલી જતા વાર ન લાગે. સદગ્રસ્તી હોય એ પોતાને અહીંયા નોકર રાખે તો નોકરની પરીક્ષા કરવાને માટે રસ્તામાં સાયને કિંમતી વસ્તુ મૂકી દે, પણ નોકર એને લે નહીં, લે તો આ શેઠને આપી દે. શેઠ આ વસ્તુ અહીં પડી રહી હતી, આ રાખો વખતે અહીં કોને મેળ દીધી છે, એટલે શેઠ જાણે કે આ મનનો સોખો માણા છે એટલે એને ખજાનસી બનાવી દે કે આને કાંઈ હિસાબ કિતાબને વહીવટો આપવામાં વાંધો નહીં, એટલે એને ખજાનસી બનાવી દે. એમ જે માનમાં પૂજામાં ધન સંપત્તિમાં મોહ ન રાખે અને સદગુરુના ભજનમાં મોહ ભાવ રાખે એને સદગુરુ આત્મપદનો ખજાનસી બનાવી દે. લોભાય નહીં એને સદગુરુ આત્મપદનો ખજાનસી બનાવી દે. બાકી માન પૂજામાં જે મોહે છે, વસ્તુ પડી હોય એને લઈ લે અધિકાર વિના, એની માથે પછી શેઠ રીજે નહીં, શેઠ રીજે નહીં. એટલે આવા મનમાં મનસુબા માણસને ત્યાગ કરે છે. ભક્તિ માર્ગમાં પણ આવા વિઘ્નો ઊભા થાય છે. ઘડીકમાં મન મારો કીડીને કુંજર, ઘડીક ઘોડે ને ઘડીક પાળો. આપણાથી નાના માણસો મળે તેની પાસે આપણે મોટા થઈને માલીએ, આપણાથી કોઈ મોટા મળે તેની પાસે ઝીણા થઈ જાય. આ ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં સેલકો, ઘડીમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં પીર થઈને પૂજાય આવા દોરંગા ભેળા ન બેસીએ, આમાં તો પૈત પોતાની જાય. દાસી જીવન સંતો ભીમને શરણે હરજો ઈશે તો થાહે હારો, આવો કાગળ ગુરુ મહારાજને લખીને મોકલો સંદેશો ગયો. ગુરુ મહારાજે વાંચ્યો, ઘરે માળો કહેતો તો બધું સમજાઈ ગયું. અને વળી ઉભેરો ક્યાંથી આવ્યો, હતરને તો હભે રહ્યા સડાવ્યા, મારો 18માનો વારો. પણ આમાં એનો વાંક નથી, સત્સંગના અભાવે આ પરિસ્થિતિ થઈ છે. સત્સંગના બીજક તમે ગમે એટલું કિંમતી પૃથ્વીમાં વાવો, પણ મારા વાલા એને પાણી પાવ તો પોષણ મળે, વૃક્ષ થાય, અને વૃક્ષ થાય તો સમય આવે એમાં ફળ લાગે. પણ બીજક વાવ્યા પછી એને પાણી પાવામાં ન આવે તો એને પોષણ મળતું નથી, વૃદ્ધિ થતી નથી, વૃક્ષ બનતું નથી, અને એમાં ફળ લાગતું નથી. તો તમે સત્યનામનું બીજક વાયવું છે, પણ સત્સંગરૂપી જળના ચિંચનની જરૂર છે. હૃદયના ભાવ પ્રેમથી સમરણરૂપી ચિંચનની જરૂર છે તો વૃદ્ધિ થાય. બીજ વૃત્તિથી બીજ આવ્યું, વાયવું વાયવું છે વિશ્વાસ જાણી, શુભકરણીના ક્યારા કરીને હવે શીશો પ્રેમના, પાણી તો સતની વેલડીએ તો અમર ફળ લાગે. સત્સંગની એમ જરૂર છે કાયમને માટે. સત્સંગના અભાવે આવી સ્થિતિ થઈ છે. ગુરુ મહારાજે નિદાન કરી લીધું, આટલા હાસા વૈદ હતા, નિદાન કરી લીધું કે આનું બીજું કોઈ કારણ નથી. એને અભાવે આવ્યો નથી, વચનમાં અભાવ નથી આવ્યો, પણ સત્સંગના કારણે, થોડીક સમજણને કારણે આની આવી સ્થિતિ થઈ છે. એટલે પોતાના શિષ્ય કલ્યાણદાસને બોલાવીને કીધું કે તમે જાઓ, રંગીલો આદમી છે, વળી ક્યાંક અતરને કર્યું એમ મને 18માને કરી ન નાખે, મેં તો સાચી વસ્તુ પરખાવી છે, આ એક મારો સંદેશો આપી આવો અને એનાથી જરૂર એનું કામ થઈ જાહે. પણ પહેલાં તમને આવડે એવી બે વાતો કરજો ને કંઈક સમજણ આપજો ને પછી મારો સંદેશો આપજો. હરખી ખેડ કરીને બીજ વાવી તો વાંધો ન આવે, તમ તારું ઊંડું હળ ભરાવવું પડે તો ભરાવજો, બે શબ્દો કડવા કેવા પડે તો કેજો, ભૂલ સુધારવા ભાઈ બે શબ્દો કડવાય કેવા પડે, અને આપણે આપણી ભૂલને સુધારવી હોય તો એ શબ્દોને ગ્રહણ કરવા પડે. ભૂલ સુધારવી હોય તો આ તો પ્રથમ પહેલા પ્રીત બતાવે, ભપકીને ભેળા થાવે, કઠણ વસન સંત કે જે અવગુણ દઈને ઉઠી જાવે, એ નર નુગરાને કોઈ દી ભક્તિનો ભેદ ન ભાવે, ન ભાવે. કલ્યાણ સાહેબ
गुरु महाराज नो कृपा नो संदेशो लईने जाई छे। गुरु महाराजे कीधु के आ संदेश साथे ने समझाई जाए तो सारू, नगर एने श्यारे देश मोकली छे ने मैं कई काथान गाळो नाख्यो नथी। जीवता जीव कहाँ वसे, मुआ कहाँ वसे ठोर। मन माने तो आ वात ने धारण करी, आ वात ने हृदय में धारण करी लिए, नगर धारी लिए गुरु ओर। एने माटे श्यारे दिशा मोकली गमे यहाँ भगवान गोती आवे, मैं कई काथान गाळो नाख्यो नथी, ना संदेशे समझी जाए तो सारी बात। पण कृपा थी संदेशो लिख्यो तो कल्याण साहेब गया, आँख माथी आँसू वही जवा मींडा जोतानी साथे ज। अरे मारा कोण जाने केवा भाई, मारू कोण जाने केवु मन, भीमबा भीम साहेब जेवा गुरु मिल्या, पण हारू मारू मन मायनू नहीं, हवे मां कई समझातो नथी। एटले कणिये कल्याण साहेब जरा खीजाई गया, बाइलो था मां बाइलो, एटले नहोतुं समझातुं। तो श्यारधामनी जात्रानु प्रयाण कर्युं, तने आमरण सेटू लागतो तो न्या गुरु पाहे न तो वातो, पण आमनम हतर ने अभेराये सड़ावी दीधा। गुरुनी एला काई गरज नहीं हे, गुरुनी काई गरज नहीं, तो गरज विनानु आ ज्ञान क्यांथी हृदय में धारण थाय हे। माटे विचार मारी वात ने जरा ध्यान दईने सांभळ। એવા ગુરુ રે કર્યા રે પણ તને ગરજ નથી, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે રે, જ્ઞાન રે વિનાનો એ નર પાવયો, રે વિનાનો એ નર પાવયો, નરકે નારી માનો આવે રે, ગુરુના વચન એ રુદે ધરો રે, ફરોવા જણિયુની જેવા રે, ગુરુના વચન એ રુદે ધરો રે, રે ભક્તિ રે વિનાનો એ નરભૂત છે રે, ખામો મળ્યો નહીં બહુ સારો રે, એ ભક્તિ રે વિનાનો એ નરભૂત છે, સામો મળ્યો નહીં સારો રે, ધીક 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 એની જનેતાનો જાયો, નાહકનો નૂર ગુમાયો રે, ગુરુના વસન એ રુદે ધરો, ભક્ત રે જન્મા એને ધન્ય
धन धन हरिजन हे जाया रे वैकुंठे वाग्या रे एना अवधामणा रे त्रणे लोक माए निशाया रे हे गुरु ना वचन हे हृदय धरो रे भक्ति छे ज्ञान ने वैराग्नी रे शुद्ध विचार होई तो आवे रे आ भक्ति छे ज्ञान ने वैराग्नी रे शुद्ध विचार होई तो आवे रे कहे रे कल्याण जीवन दास ने रे फेरो कोई हम जुने आवे रे गुरु ना वचन हे हृदय धरो हे हृदय धरो ગુરુના વચનને હૃદયમાં ધારણ કરો હું ભરોસો વાંજણીઓ જેવા સોસોવાની વાતો સાંભળી તોય રિયાવ્યાને એવા ગુરુગમ જ્ઞાનનો તને ગર્ભ જ નથી રહ્યો તો અનુભવને જન્મવાની વાત જ ક્યાં રહી ભાઈ એનું કારણ કે ગુરુ કર્યા છે પણ ગરજ નથી ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે એટલે આપણે એક વ્યવહારિક કામ સિદ્ધ કરવું હોય તો હામા માણાની કેટલી ગરજ કરીએ છીએ કે તમારા છોકરાને ડોનેશન ન દેવું હોય નોકરીએ ચડાવવો હોય તો ફલાણા સાહેબ છે એની થોડીક સંધિ કરો કે એને એમ તો અમારે થોડીક ઓળખાણ છે કે તો જાઓ એટલે સાહેબ પાસે જાય ડોડા હોય ડોડાને ઠેલી ભરી જાય માંડવીને ઓળા હોય તો ઓળા લઈને જાય સાહેબ કેમ થયું કે સાહેબને મળી આવું કેમ છે અમારે બેન ને બધા આમ મજામાં ને છોકરા બોકરાને બધા જાણે કેમ ને તાર કાકાનો દીકરો હોય કે માય છે ભાઈ હોય હે કેટલાય વાના કરે ડોડા થયા હતા કીધું અમેરિકન ડોડા વહેવા સાહેબને કીધું દઈ આવો ને એમ કરીને વાત કરે આમ છે સાહેબ એક જરાક તમે ફોન કરી દો તો છોકરો નોકરી કે એમાં હું કરી દઉં એવું કંઈ થોડું જ બોલો માણસ હોય તો એક દોડાને ઠેલી ભરીને જાય ને એમાં બિચારા સાહેબ હારા હોય તો ફોન કરી દે પણ એક સામાન્ય કામ કરવા માટે આપણે વ્યવહારિક સંબંધોની અંદર કેટલી લાસારી કરી છે ને કેટલી ગરજ સેવીએ છીએ તો એલા ભવસાગર તરી જાવો એ ગુરુને કંઈ ગરજ નહીં કાંઈ ગરજ નહીં ગુરુ કર્યા પણ ગરજ નહીં તો ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે જ્ઞાન વિનાનો નર પાવ્યો એ નર નારીમાંનો આવે નહીં નરમાં કે નહીં નારીમાં એટલે નહીં સંસારનો કે નહીં ભક્તિનો અર્ધદગ્ધ જેવી પછી સાધકની સ્થિતિ રહે કાં પૂરા આજ્ઞા નિહારા એટલે દબેડીને સંસારના સુખ તો ભોગવી લે એને તમે બોધ દો તો એ ના પાડી દે હું લબલબ છે પણ શું છે કે ભાઈ પ્રભુ ભજન કરવું જોઈએ નકર સોરાસીમ જાય અમને નહીં ખબર હોય તમને એકને જ ખબર પડે સોરાસીમ જાય તો અમને ખબર છે ને જાવો અમે એ નક્કી કર્યું કે ભલે ને ભૂણના થાય કાદવમાં મજા કરશું એમાં આત્મો જ છે ન્યાય એમાં મજા કરજો તમારે શું છે અને અમને ખબર છે તમે એ થવાના જ છે અટાણ કરી લેવું લ્યો તમારું શું કેવું થાય
તમારું વેમાન આવે ભલે આવે, અમારું ન આવે કઈ નહીં. કાપુર આજ્ઞાની હારા, કાપુર આજ્ઞાની હારા, અધકેસરા નો હારા, નહીં સંસારના નહીં ભક્તિના એકેય વાતનો મેળ નહીં, એની અર્ધધગ્ધ જેવી સ્થિતિ છે. જ્ઞાન વિનાનો નર પાવયો નર નારી માનો આવે, ભક્તિ વિનાનો નર ભૂતસે હામો મેળવી નહીં સારો જીવન. ભક્તિ વિનાનો નર ભૂત સમાન છે, હામો મેળવી નહીં સારો, અપશુકન થાય. જેના હૃદયે ભક્તિ નથી એ સામો મળ્યો કે એનો સંગ થાય ને તોય આપણી દિશા બગડી જાય. માટે જેને ભક્તિવાળી નથી, જેને ભગવાનવાળા નથી, જેને સંતવાળા નથી, સંત સમાગમ જેને ગમતો નથી, જીવન બાપાના મતે યમાન ભૂતમાં કંઈ ફેર નહીં. યમાન ભૂતમાં ફેર નહીં, નકર કેદુ ની ભૂતની વાતો થતી અટાણુથી કોઈ ભાળ્યું હવે જોઈ લેજો. અટાણુથી ભૂતની વાતો કોઈ ભાળ્યું, ભૂત આને કહેવાય જેને ભક્તિ હૃદય નથી ભૂત. ભક્તિ વિનાનો નર ભૂત છે સામો મળ્યો નહીં સારો. જેને પંચ વિષય રૂપી ભૂતનો ઓળગાડ થયો છે એમાં જ કાયમને માટે ધૂણ્યા કરે છે. ધીગ ધીગ એની જનેતાનો જાયો, એણે તો નકામાનો નૂર ગુમાવ્યો એની માતાને. નકામાનો એણે પ્રસવનું દુઃખ આપ્યું છે, નવ માસ એની માતાને ખોટવાનો ભાર ઉપાડવો પડ્યો છે. એ માને ભારરૂપ થયો ને પૃથ્વી માતાને ભારરૂપ થયો, બે માને ભારરૂપ થયો છે. પણ જીવન ભગત જન્મા એને ધન્ય છે, ભક્ત જન્મા એને ધન્ય, એની માતાને ધન્ય, અને જે પૃથ્વી ઉપર મહાપુરુષ બિરાજતા હોય એ ધરતી માતાને ધન્ય છે. એ ધરતીને આપણે વંદન કરવા પડે કે અહીં મહાપુરુષના પગલા પીડ્યા હતા કરવા પડે ને, એની ચરણ રજ જ્યાં ખરી હોય ને એ માથે ચડાવવી પડે કે ઓહો આ એક મહાપુરુષ આયલો ગયો છે, કાંઈ મહાપુરુષના બેસણા છે, એની રજમાં આળો ટોટવી મજો આવી જાય. ભક્ત જન્મા એને ધન્ય છે, ધન ધન હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા, ત્રણ લોકમાં એની સાયા. જ્યાં જ્યાં સંત મેળાવડો થાય એ જાગતું જીવતું વૈકુંઠ છે. આ વૈકુંઠમાં સંતોના નામની યાદી થાય છે ને ભાઈ, હે? નકર આપણે જીવણ બાપાને કાંઈ નાઈતે નેડો પણ ગુણ ગાવા પડે કે ન ગાવા પડે, હે? આ વૈકુંઠમાં એના વધામણા વાગે છે કે નથી વાગતા, અને એનું નામ લઈને તમને મજા આવે છે કે નથી આવતી? આવે છે ને. એના ગુણ ગાતા એના જીવનમાંથી પ્રેરણાઓ અત્યારે આપને મળે છે કે નથી મળતી? ધન્યવાદ કહેવાય ને સંતોના જીવનને, હે? વૈકુંઠે વાગ્યા એના વધામણા, ત્રણ લોકમાં એની સાયા. ત્રણ લોકની અંદર મહાપુરુષોની સાયા કાયમને માટે પડી છે. એની યાદીઓ, એના ભજન પૂજન, એના નામના આનંદ ઉત્સવ કાયમને માટે થયા કરે છે. તો એ જીવન ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની, ટીલા ટપકાની નથી, ઉપરના આચારોની નથી. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની. જ્ઞાન ને વૈરાગ કેને કહેવાય? કે સદગુરુ એ જ પરમાત્મા, આ વાતનો દ્રઢ નિશ્ચય, એનું નામ જ્ઞાન. અને એ સ્વરૂપમાં અનન્ય પ્રીતિ, એથી વધારે કંઈ વાલું નહીં. આ વૈરાગ છે, ભક્તિ છે જ્ઞાન ને વૈરાગની. જો આવો શુદ્ધ વિચાર હોય તો આવે. શુદ્ધ વિચાર કેને કહે છો? કે નિરંતર સદગુરુ સ્વરૂપનું ચિંતવન, નામનું ચિંતવન, એનાથી શુદ્ધ વિચાર બીજો કોઈ નહીં, જેને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવણદાસને, આ ફેરો કોઈ સમજુ ને ફાવે, સમજુ વિવેકી પુરુષો નહીં. આ ફેરો ભાઈ ફાવે છે કે મારા બાપ, જેટલો ધારદાર કુવાડો લેવો એટલો લ્યો, ને જેટલા સોડિયા પાડવા એટલા પાડી નાખો, પણ મારા જીવનનો કાટ ઘડો, નકર આ લાકડો ક્યાંક બર્તણમાં કાયમ આવી જાય. તમે જે કહો એ શબ્દો બધાય હવે મને સાચા લાગે છે. ખરેખર મારી ભૂલ છે,
મેં સદગુરુને એટલી ગરજ રાખી નહીં, ખરેખર મારી ભૂલ છે. તો કે આ ગુરુ મહારાજનો સંદેશો છે, હૃદયમાં ધારણ કરી લે, તારા ભાગ્યના કમાણ ઉગડી જાય, તારી ભય ભ્રમણા મટી જાય અને હાસુ સત્ય સમજાઈ જાય. જાણે કેમ? જીવણ બાપાને હામે બિહારીને કહેતા હોય એવો સંદેશો ભીમ સાહેબે લખ્યો છે. એ શબ્દોથી જીવણનું તો કામ થઈ ગયું, જીવણ જોત જાગી ગઈ. હવે એ શબ્દો અટાણે તો આપણા માટે છે, આપણે હૃદયમાં ધારણ કરી લઈ તો એ સંદેશો આપને કામયાબ નીવડે એવો છે. સંતોના શબ્દોને વારંવાર વાગોળવા, વારંવાર એનું ચિંતન કરવું, વારંવાર એમાંથી નવનીત નવું નવું મળ્યા કરે છે. મહાપુરુષોના શબ્દો જેમાંથી નવું નવું નવનીત આપને મળ્યા કરે છે. ક્યારેય સંતોની વાણી જૂની ન થતી, જૂની ન થાય. અનુભવ વાણી કોઈ દી જૂની ન થાય. એક કરોડ વાર ગાવ તોય સંતોની વાણી જૂની ન થાય, એને અનુભવ વાણી કહેવાય. બાકી કાયલનું સાપું આજ કોઈ ન વાસે, એક વાર વાંચી લીધું પછી પસ્તીમાં જ જાય, પસ્તીમાં જ જાય. ભાગવતને, મહાભારતને, ગીતાને, રામાયણને કાંઈ પસ્તી ન ખાય બાપુ, ન ખાય. સંતોની અનુભવ વાણીના પુસ્તક હોય એને પસ્તીમાં ન ખાય. એ તો કરોડ વાર વાંચો તોય નવું 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 જૂનું ન થાય, કારણ કે જૂનું ન થાય ને એ સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા છે. ક્યારેય શબ્દ જૂના ન થાય એવા સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા છે, એ કાયમ નવી નવી. એ જ્ઞાન ક્યારેય ડેટ નથી થતું, જેને મૃત્યુ ક્યારેય નથી પામતું. જીવન રે જીવને રે એ મારા ખીએ, વાગે માં અનહદ દૂર રે, જલહલ જ્યોતિ રે એમાં જલહલે, વર્ષે નિરમળ એ નૂર રે, જીવન રે જીવને રે એ મારા કીએ રાખીએ. પાસરે તત્વને ત્રણ ગુણ છે, બસ વિશાલે જોરે વિશારી રે, પાસ રે તત્વને તીન ગુણ છે, બસ વિશાલે રે મંથન રે કરો ને એના મૂળ ના, તત્વને લેજો એમાંથી તારી રે, એ જીવન રે જીવને રે એ મારા ઓ રાખીએ, વાગે માયન હદ દૂર રે, જલહલ જ્યોતિ રે એમાં જલહલે, વર્ષે નિર્મળ વર્ષે નિરમળ એ નૂર રે, એ
જીવન રે જીવને રે એ મારા કીએ અણી રે અગ્ર પર એક છે એ રો રમતા એ રામા રે નિષદીન નિરખો ને સદગુરુ યુવાશે હમારે એ નિષદીન નિરખો ને સદગુરુ યુવાશે એ હમારે જીવન રે જીવને રે એ મારા કીએ ઓ રાખીએ વાગે જે માયન હદ તૂર રે જલહલ જ્યોતિ રે એમાં જલહલે રે વરસે નિરમળ હે નૂર રે જીવન જીવને રે એ મારા કીએ એ જીવન જીવને એમાં રાખીએ ક્યાં જ્યાં વાગે છે અનહદ દૂર જેની અંદર નાદનો ધ્વનિ ઉઠ્યા કરે છે જલહલ જ્યોતિ એમાં જલહલે વર્ષે છે નિર્મળ નૂરે ચેતન રૂપી જ્યોતિ જળહળે છે અને એમાંથી આઠે પોર વેદ ધારા વહ્યા જ કરે છે જીવને એટલે વૃત્તિને ન્યા રાખીએ ભીમ સાહેબે એક કડીની અંદર આખા પંચીકરણનો સાર કહી દેતા કીધું જેમ દૈણું કરીને કાકરા કસ્તર દૂર કરી નાખે ઘઉંને બેનું સોખા કર નાખે રોટલો થાય એવા એમ ભીમ સાહેબે એક કડીની અંદર આખા પંચીકરણનો સાર કીધો કે પાંચ તત્વ ત્રણ ગુણ પસવીસા લઈજો વિચારી મંથન કરો એના મૂળ નાન તત્વ લ્યો એમાંથી તારી પાંચ તત્વના દેહનો બાદ કરો પછી પ્રકૃતિનો બાદ કરો ત્રણ ગુણનો બાદ કરો હવે વાહે વૈધુ કોણ કે ચેતન પુરુષ પ્રાણાત્મા પોતે જ પ્રાણ જીવન છે એ જ પોતે જગજીવન છે કબીર સાહેબે આ વાતને સાક્ષી પૂરતા કીધું પાંચ તન ત્રણ ગુણ પછીથી નિરંતર કહો હવે કોણ દ્રષ્ટિથી રામ દેખ્યા કહે કબીર સંતજન ભેટા સહી તિન્હે રામ દેખ્યા પાંચ તત્વ ત્રણ ગુણને પછીથી જે નિરંતર છે જે ચેતન પુરુષ છે એની ઓળખાણ કોઈ કોઈ સંત પુરુષોએ કરી આખું પંચીકરણ એક કડી કહી દીધું કાકરા કસ્તર દૂર કરીને સોખા ઘઉં કરી દે એવી રીતે તત્વ બતાવી દીધું પાંચ તત્વ ત્રણ ગુણ પસવીસા લેજો વિચારી મંથન કરો એના મૂળના તત્વને લ્યો એમાંથી તારી સર્વના મૂળ રૂપે આધાર રૂપે હોય તો પ્રાણાત્મા પોતે છે વળી જીવન આ ચેતન બ્રહ્મ ઠાકર તારા દેહ મંદિરમાં હાજરા હાજુર છે માં તો કદાચ તું પ્રતિમાના દર્શન કરવા જઈશ સમયસર જઈશ તો તને દર્શન થાય નકર કે અત્યારે મંદિર બંધ થઈ ગયું કે આડો ટેરો દેવાઈ ગયો આમાં કોઈ દે આડો ટેરો જ ન દેવાય પડદો પડવા પાણું નહીં જેને અખંડ દર્શન કહેવામાં આવે છે હે નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા નીલગગનમાં મહિમા ગાતા સાંધો સૂરજ તારા મંદિર તારું વિશ્વ રૂપાળું આવી કંઈક કવિતા આવતી ને અટાણ ભૂલાઈ ગઈ કેટલા સમય પહેલાં ભીણ્યા હોય ને આપણે સુંદર સર્જનહારા મંદિર તારું વિશ્વમાં રૂપાળું સુંદર સર્જનહારા નહીં
मंदिर ने ताला के नहीं कोई पुजारी के नहीं कोई देवा एवं आ मंदिर छे ज्ञात ने चेतन ब्रह्म नी ओळखाण करावी छे। तो जे अणी अग्र पर एक से हेरो रम तारा मा निष्दिन निरखो नैनो मा सदगुरु उभासे सामा अणी अग्र पर एक छे अणी के ने केवी घणाय आ नाकना ठेरवा ने अणी के छे ई तो मोटू फरे एमनी फेरा करे कई स्थिर रिये अने कपाई गयो एने तो पछे भगवान ने भजवानो वारो ज नहीं ने पण श्वास ने उश्वास ए दोई कमल की अणी अग्र पर रूप शब्द का देख्या सुरता जेनी ए शब्द मालिन भय तब दिया कर्म परमेखा सते बिन सनमुख दर्शा द्वाद सांगल चवही ब्रह्म सक्षु भय ब्रह्म गन से जली वासना तबही गुरु शब्दे भया स्वतंत्र घट मट पट दर्शाया रवि राम के देह पड़ा तब शब्द तो निराधार समाया निराधार को लेस नहीं ने उपज कपज ही तो बदी माया श्वास ने उश्वास दोई कमल एना अग्र भाग ऊपर रूप शब्द का देखा अणी अगर पर एक छे जेमा हेरो रमता रामा निस्दिन निरखो नैनू मा तो सदगुरु उभासे सामा अनुभवनी दृष्टि थी जुओ तो ठाकर तमारा माटे हाजरा हाजूर उभो छे पण न्या आपणुं ध्यान नथी जीवन एटले जीव भटकवाने क्यानो क्यां जाय छे। तो भाई भटकवानी वात ने पड़ती मेलो जे निशान सदगुरुए बतायु छे एमां जराक विवेक दृष्टि थी ख्याल करो एमां मनवृत्तिना प्रवाह ने रोकता शीखो तो बीजा दाखड़ा करवानी कई जरूर नथी बीजा दाखड़ा करवानी जरूर नथी। एक खाली वसनो विश्वास आवशे ने तोय कोगदी उगाड़ थई जाय भलामणा વસનનો વિશ્વાસ આવી જાહે ને તોય ઉઘાડ થઈ જાહે પણ હવે મનનો કાંઈક ધડો બાંધી લઈ તો સારી વાત છે ગુરુ વચને મનનો ધડો બંધાઈ જાય તો સારી વાત છે વળી સમયસર મંદિરે જાય તો આરતીનો લાવો મળે મંગળા આરતીને પ્રસાદની આરતીને સંધ્યા આરતીને મધ્યાહ્ન આરતીને ઘણી જાતની આરતીઓ મંદિરે એવો થાય છે પણ જે તને મંદિર બતાવ્યું જે ઠાકરની ઓળખાણ કરાવી ત્યાં તો અખંડ આરતી વાગ્યા કરે છે અખંડ વાગ્યા કરે છે અધર રે જણકારા હોઈ રહ્યા કરે વિના વાજા વાગે રે હે અધર રે જણકારા હોઈ રહ્યા કરવીના વાજાએ વાગે રે સુરતા રે રાખીને જો કોઈ સાંભળે દુનિયાની ગગનમાં ગાજે રે જીવન જીવને રે હે મારા કિયે ઓ રાખીએ ગંગારે યમુના ને સરસ્વતી ત્રિવેણી ને એ ઘાટે રે ગંગારે યમુના ને સરસ્વતી ત્રિવેણીને એ ઘાટે રે સુક્ષમણામાં સુરતાને રાખીને
જોગી રહેવું ઈ વાટે રે એ જીવન જીવને રે એ મારા ઘીએ ઓ રાખીએ પાગે માયન હદ એ દૂર રે જલહલ જ્યોતિ રે એમાં જલહલે વરસે નિરમળ એ નૂર રે જીવન જીવને રે એ મારા કીએ અધર જણકારા ઓઈરિયા કર વિનાના વાજા વાગે જીવન કોઈ વગાડવા વાળું નથી નાઠે પોર વાજા વાગ્યા કરે વગાડો ને વાગે આહતનાદ છે ન વગાડનાર કોઈ નથી ન વાગે એ અનાહતનાદ છે કોઈ વગાડનાર નથી ને અખંડ આરતી વાગ્યા જ કરે છે વાગ્યા જ કરે છે નહી ડંકો નહીં જાલરી નહીં કો બજાવન હાર ગેબી પુરુષ કી ગર્જના જેનો રોમ રોમ લાગે છે રણુકાર અખંડ વાગે છે આરતી કોઈ વગાડનાર નથી વાગ્યા કરે આ વાજા તો કોઈ વગાડવા વાળું હોય તો એ વાગે ને વગાડવાળા કોઈ ન હોય તો કોણ વગાડે ને કેમ વાગે આને તો વગાડવા વાળાની કાંઈ જરૂર ન પડે એ કંઈ છોકરો હાજર ન હોય તો આરતી થાય લ્યો દીવો ન જોઈ તોય આરતી થાય રો નહીં બતી નહીં નહીં ગ્રથ કે તે લખન જ્યોતિ જલી રહી એવો અદભુત છે ખેલ ભણકારા બ્રહ્માંડમાં ઘટોઘટ ઘોરે નાદ વસ્તુ ગતિને વિચારી એના મટી ગયા વાદને વિવાદ આ ગગનમાં ગરજે છે આરતી પણ ખબર વિના ખોળે ઘણા જડે નહીં એનો મરમ દિલહીડા ડોટું કાઢે આનો ક્યાંથી ભાંગે પરમ આ તો કોઈ શીખે ને કોઈ સાંભળે સરસે એના કામ આત્મબુદ્ધિ ઉપજે ગાવે પ્રેમ ચરણમાં વિશ્રામાં ગગનમાં ગરજે છે આરતી તો જીવન અધર જણકારા ઓઈરિયા કર વિનાના વાજા વાગે પણ સંભળાય કે ને કે સુરતા ધરીને સાંભળે તો ધૂન ગગનમાં ગાજે સુરતા રાખીને કોઈ સાંભળે તો એની ધૂન ઘટ ગગનમાં અહોનિશ થઈ રહી છે અને જે મહાપુરુષોએ વાજા સાંભળ્યા એ આરતી સાંભળી પોતાની અનુભવવાણીમાં ગાયું હોત ને ડોલ નગારા ધેંદે વાગે પડગમમાં પડકારો નાભી કમળમાં નિરખી જોવા તાંત કરે તું ગારો હે સાધુ સમજીને હાલો આપણા આવા ધણી ગુરુને ધારો વાજિંતરમાં વધુ ઉતાવળો ભૂંગળમાં ભણકારો પવન પુતળી રમે પ્રેમ છે નાભી કમળ વિસ્તારો સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો સંતાર સારંગી વીણા વાંસળી બોલે પાવનથી બારો પણ પિંડ બ્રહ્માંડની ઉપર કોઈ આ સડે સંત સોધારો આ પલપલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ કે આ સાંભળવું હોય તો મન વર્તીને ગુરુના નામમાં વાળો લે કેટલી શોક હોય મીઠાઈશ કેટલી શબ્દોની સટા કેવી તહી ખબર પડે કે આ અનુભવના શબ્દો છે આ બધા અનુભવના છે ભાંગ્યા ટૂટ્યા શબ્દો હોય ક્યાંકથી સોરેલા હોય બાપુ ભાંગ્યા ટૂટ્યા શબ્દો હોય સોરેલા હોય ને પછી કે દાસ બોલતા હે દાસ નહીં બોલતા ફાસ બોલતા હે ભલી મીઠાઈ જ કંઈક જુદી હોય શબ્દની ચણાવટ અર્થ ઓહો ધન્ય હોય જો મહાપુરુષોના અનુભવને ધન્ય હોય જો ભાઈ ન્યાલ કરી દીધા સંતોએ તો આપણે ન્યાલ કરી દીધા એના અનુભવને એની મહેનતને ધન્ય છે એ જન્મ જન્મ આવા ગુરુ મળજો બાપુ જન્મ જન્મ આવા ગુરુ મળજો એની હું વાત થાય આ તો તોલ કરી હગે એની વાતો છે ને સંતોના શબ્દોના જેને તોલ થાય એની વાતો છે ને
હાવ સો ક્વિટ, હાવ સો ક્વિટ. તો એ જીવન ગંગા યમુના ને સરસ્વતી ત્રિવેણીને ઘાટે સુખણમાં સુખમણામાં સુરતા રાખીને આપણે વળગી રહેવું એ વાટે. શ્વાસ ને ઉશ્વાસ એ ગંગાને જમના છે. એ બેના મિલનથી શબ્દનો ધ્વનિ ઉઠે, એ સરસ્વતી રૂપ છે. ત્રિવેણીના ઘાટે સુખમણામાં સુરતા રાખીને વળગી રહેવું એ વાટે. જે સુરતા શબ્દમય બની અને સંતો સુખમણા કહે છે. સુખમણામાં સુરતા રાખી અને કાયમને માટે આ વાટે વળગી રહેવું છે. આ માર્ગમાંથી આ રસ્તેથી હવે ક્યાંય આડાઅવળું ઉતરવું નથી, કારણ કે સતનો માર્ગ ગુરુએ દયા કરીને માંડ દેખાડ્યો છે. હવે આ માર્ગ ભૂલાય, આ રસ્તો સાતરીને હવે હલાય, કારણ કે ધોરી માર્ગ ગુરુ મહારાજે દેખાડ્યો છે. સતનો શબ્દ ગુરુએ સુણાયો પછી આડા અવળો કેમ તરે. પ્રેમ ધરીને આવે ચરણમાં, એના પર હાથ ધરે ગુરુના ચરણ ગ્રહ્યા, એના કારજ એમ સરે. બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, હવે બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે. નગણા આયશે એ તો જાહે, ગોથા ખાતા આમાં કોક કોક વિરલા તરે. સદગુરુના જેણે શરણ ગ્રહ્યા, કારજ તો એના સરે. વળગી રહી એ વાટે, સુખમણામાં સુરતા રાખીને વળગી રહીએ એ વાટે. જે સુરતા શબ્દ બની એને મહાપુરુષો સુખમણાની પળ કહે છે, એને સુખમણા કહે છે. બે નસકોરામાં શ્વાસની સંધિ સરખી આલે બી સુખમણા કહેવાય છે. એ તો એના ક્રમ પ્રમાણે ધ્યા કરે, એને ઘણા ભજન કરવાની પળ કહે છે. પણ સંતો એમ કહે છે, તમે સુખમણાની પળમાં ભજન કરો એમ નહીં, ભજન કરો એટલે સુખમણા થઈ જાય, ભજન કરો એટલે શ્વાસો શ્વાસનું એક ઘર થઈ જાય. શ્વાસ છે ઉશ્વાસમાં, ઉશ્વાસ શ્વાસમાં, આનો ભેદ કોક વિરલા જાણે. પોતે પોતાનો પારખ પોતામાં પરીખ્યો નહીં તો તક ભૂલી ગયા છે આ ટાણે. આ અરસ પરસના ભેદ જોયા પરખી, સાત દીપ ને નવ ખંડમાં જોયું તો નિરખી, તો મારો એક નાથ જ વિલસી રહ્યો છે. આ છે મહાપદની વાત, આને કોક કોક જાણે. જેને આવા સદગુરુ મળ્યા હોય સારી પીછાણે. જીવન 500 ગાવ ધક્કો ન ખાવો હોય તો ગંગા યમુના તો તારામાં વહી રહી છે, અને ખરા સ્વરૂપે વહી રહી છે. એમાં ગંદકી દૂર કરવા પાણું નહીં, અટાણે રાયડ્યું નાખે છે કે યમુના કિનારો સાફ કરો, યમુના કિનારો સાફ કરો, અને આમાં કોઈ દી બગડે નહીં, ગટરનું પાણી આમાં ન ભળે. શુદ્ધ સ્વરૂપે ગંગા અને યમુના તમારામાં વહી રહી છે, એમાં ગટરનું પાણી ભરવાનો કોઈ સંભવ નહીં, કોઈ સંભવ નહીં. શુદ્ધ સ્વરૂપે વહી રહી છે. ત્રિવેણીનો ઘાટ ઢૂકડો, જઈ ડૂબકી મારવી તે મરાય, અલ્હાબાદ કઈ પૂગવું. આ તો જઈ ધૂબકો મારવો હોય તે ઓથી મહારાજ કે, નીત ઉઠીને મારે નાવા જાવું ત્રિવેણી ટંકશાળ. દાસ ઓથીને ગુરુ મોરાર મળ્યા, સાંભળે લીધી સંભાળ. કરુણા ગુરુએ કીધી રે, કાઢી નાખી મારી કબૂદીની કણી, વાયલમ રહેની નશા ક્યાંથી ચડી. નિત ત્રિવેણીના સંગમમાં જઈ તમારું મન થાય ધૂબકો મારવાની છૂટ. પછી પાણીદ્રામાં હોતો હોય ભલે, ને વેરાવળમાં હોતો ભલે, ને રાજકોટમાં હોતો હોય ભલે, ને તમારા ખેતર હોય તો ભલે, ને કાકાના ગીરે હોય તો ભલે, તમે જ્યાં જાવ ત્યાં ત્રિવેણી ભેળી, જ્યાં જાવ ત્યાં ત્રિવેણી ભેળી. લે આ કેટલી હખની વાત, કેટલી સરળ વાત. બોલી જીવન, આ સાધના કોઈ મેલી ઘેલી નથી, કાળભૈરવની નથી, બોડિયા હનુમાનની નથી. આ સાધના તો વિશ્વીરની નથી, આ સાધના તો નુરત અને સુરતની છે. સરળ સાધના ઉત્તમ સાધના છે. આ નુરત રે સુરત ની સે સાધના,
જન મળે તો પાવે રે એ મુરત રે સુરત ની છે સાધના પ્રેમી જન મળે તો પાવે રે અંધારો મટે તારી આંખનો એ નૂર નજરો માં આવે રે એ અંધારો મટે રે તારી આંખનો નૂર તો નજરો માં આવે રે જીવને રે એ મારા કીએ આ સંદેશો છે સતલોકનો ભીમ સાહેબે ભેજો રે સંદેશો છે રે એ સતલોકનો ભીમ સાહેબે ભેજો રે પત્ર રે લખ્યો ગુરુજીએ પ્રેમથી જીવન લગ્નીથી લેજો રે એ જીવન જીવને એ મારા કીએ ભાગે માયન હદ એ તૂર રે જલહલ જ્યોતિ રે એમાં જલહલે વરસે નિરમળ એ નૂર રે જીવન જીવને રે એ મારા કીએ આ છે નુરત અને સુરતની સાધના નુરત નામ નિશાન સુરત નામ ધ્યાન નુરત નામ સદગુરુનું સુરત નામ આપણે નુરત સુરતની સાધના નુરત નિશાનમાં આપણી સુરતાને રાખો એનાથી સારી સાધના કોઈ નહીં કોઈ પ્રેમીજન મળે તો પાવે સદગુરુ આ સાધના કોને બતાવે છે જિજ્ઞાસુ હૃદય હોય એને બતાવે છે પ્રેમી મળે એના પ્રેમને પૂજે સાસવાળા છે એને આ માર્ગ સૂજે ગુરુ બાલકને આ વચન બૂજે દિલની વાતું કેને દૂજે પ્રેમી મળે એના પ્રેમને પૂજે સાસવાળાને માર્ગ સૂજે જિજ્ઞાસુ હૃદય વિના ઉગાવો થતો નથી ભાવ વિનાની ભક્તિ કોઈને બાપા સફળ થતી નથી અને ભાવ મહાપુરુષોના સત્સંગ વિના ટકતો નથી એટલે કાયમ કરવો પાંચ પૈસાનું ખરચ ધક્કા ઉજાગરા ગુરુ ભક્તિનો ભાવ બાપા ટકી રહે ને તો આપણો દાખલો લેખે લાગી જાય હે એટલે સત્સંગ છે ને એ ધમણ છે જેમ ધમણ હલાવીને લુવાર દેવતાને જલતો રાખે એમ સત્સંગ થકી મન વિશુદ્ધ રહે છે નિર્મળ રહે છે પવિત્ર રહે છે ભક્તિ ભાવમાં જલતું રહે છે એટલે દમણ આંકવાની જરૂર છે સત્સંગ કરવાની જરૂર છે સત્સંગમાં આળસો કોઈ એ ન થવું એ લાવો જેટલો લેવા એટલો લેવો આજનો લાવો લીજીએ કાલ કોઈને દીઠ્યો છે પ્રેમીજન મળે તો આ સંદેશો પાવે અંધારો મટે તારી આંખનું તો નૂર નજરમાં આવે જો આંખનું અંધારું મટે
તો નૂર નજરમાં આવે. એ પણ અમને સરખું દેખાય છે, હજી મોતિયો નથી આવ્યો. કે એમ નહીં, આ તો અનુભવની આંખ ન ઉઘડે ને ત્યાં સુધી દેખાય એવું નથી, અને અનુભવની આંખ ઉઘડે નહીં. કારણ કે આમાં કેટલાય અવિદ્યાના કણા પીડ્યા છે ને, એટલે આંખ ઉઘડતી નથી. સદગુરુ આ કણું કાઢી દે ને તો કામ થાય. ગુરુ એ દ્રષ્ટિ આપે તો નૂર નજરમાં આવે. તો ભાઈ, કંઈક અવિદ્યાના જે કણા પીડ્યા છે એને દૂર કરવા છે, અને એ કણા કાઢી નાખનાર હોય તો સદગુરુ સંત છે. અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું આંજણ આંજ્યું એટલે મટી ગઈ બધી જાંખ. પછી આંખ ખોલીને જોયું તો ઘટોઘટમાં બેઠા છે અલગ ધણી. હે આવા જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોળી મારી છે જ્ઞાન તણી, કંસન કાયા કીધી રે, ગુરુ મળી ગયા અમને પારસ મણી. એટલે સતી આંખે હુજે નહીં એવું છે, કારણ કે એમાં અજ્ઞાનનો પડળાડું આવી ગયું છે. હવે આ મોતિયો તો સદગુરુ વિના કોઈ ઉતારી ન દે. જેના મોતિયા ઉતરી ગયા એને તો હાવ દેખાવા માંડ્યું, નજરે આયા, નજરે આયા હરદમ હિરલા ખાણી, સતશબ્દના સુખ જેને લાયદા એણે આ વાતને માની. તો એ જીવન આ સંદેશો છે સતલોકનો. ભીમ સાહેબે ભેજ્યો પત્ર, લખ્યો ગુરુએ પ્રેમથી એવી લગ્નથી લેજો. લેર લાગી ગઈ ઓ ભાઈ, લેર લાગી ગઈ. હરડાટ કરતો ગંગાજીનો પ્રવાહ વહેવા લાગ્યો. અને ભાઈ જે રંગ જામ્યો, હાથમાં કીર્તાલ, પગમાં ઘૂઘરા, નૃત્ય કરતા કરતા ભગતરાજ ગાવા લાગ્યા. નૃત્ય કરતા કરતા લેર આવી, લેર આવી, ગંગાજીનું ઉભરાણ થયું, ગંગાજીનું ઉભરાણ થઈ ગયું. રામ રંગ લાગ્યો જેને, હરિનો રંગ લાગ્યો જે, બોલો ને જીવનની જેને, રામ રંગ લાગ્યો, રામ રંગ લાગ્યો. આવ્યો ત્યારે શું લાવ્યો તો, જઈશ ત્યારે નાગો, જઈશ ત્યારે નાગો. આવ્યો ત્યારે શું લાવ્યો તો, જઈશ ત્યારે નાગો, જઈશ ત્યારે નાગો. કાયા ને માયા પડી રહેશે, કાયા ને માયા પડી રહેશે, ઉતારી લેશે ધાગો જેને, રામ રંગ લાગ્યો જેને, હરિનો રંગ લાગ્યો. જે બોલો જીવનની જેને, રામ રંગ લાગ્યો. નાચ આવે નૂર વધે ને, સંતાવ્યા એ સગા ભાઈ, સંત આવ્યા એ સગા.
નાત્યાવે નૂર વધે ને સંતાયવાએ સગા ભાઈ સંતાયવાએ સગા જે બોલો જીવનની એને ઘેરે આવી ગંગા જેને રામ રંગ લાગ્યો જેને હરિનો રંગ લાગ્યો જીવનની જેને ઘેરે આવી ગંગા જેને રામ રંગ લાગ્યો જેને હરિનો રંગ લાગ્યો જે બોલો જીવનની જેને રામ રંગ લાગ્યો રામ રંગ લાગ્યો હરડાટ કરતો જ્ઞાન ગંગાનો ફુવારો ફૂટ્યો. અભણ માણસ પિંગલનું કોઈ ભણેલ નથી, પણ સદા રાગ ઢાળ મેળ પ્યાસ શબ્દનું જોડ નહીં, ક્યાંય ખામી નહીં. રામ રંગ લાગ્યો જેને હરિનો રંગ લાગ્યો, જે બોલો જીવનની જેને રામ રંગ લાગ્યો. એલા આવ્યો તે હું લઈ આવ્યો તો આપણે ખુતરનો તાતણો ભેળો લઈ આવ્યા હોય તો કયો, હે કાંઈ ભેળું આવ્યું? આવ્યા ત્યારે શું લાવ્યો તો, જઈશ ત્યારે નાગો, જાય ત્યારે જેવા જન્માતા એમ જ જવાનું, જેવા જન્માતા એમ જ જવાનું. આવ્યો ત્યારે શું લાવ્યો તો, જઈશ ત્યારે નાગો, પછી કોઈ માંગ માથે કાંઈ રહેવા દે છે, હે કાંઈ રહેવા દે છે. બાયડી રોતી હોય ને કાળા દેકારા કરતી હોય, પણ તોય કહેતી જાય કે ઓલા અગત્યને કાગળિયા માતા ખિસ્સામાં. સ્વાર્થની દુનિયા છે, ઓ જરા જાગૃત રહેવું. સ્વાર્થની દુનિયા છે, જાગૃત રહેવું. નિસ્વાર્થે સંબંધ રાખે એવો તો ગુરુ છે, હે એવા ગુરુ છે, એની તો વાત જ ન થાય. જાણે શું માણે. આવ્યો ત્યારે શું લાવ્યો તો, જઈશ ત્યારે નાગો, કાયા ને માયા બે અહીં પડી રહે ને ઉતારી લહે દાગો. કાયા ને માયા બધું અહીં પીડ્યું રહે, અને અંગ ઉપરથી કપડું એટલે ધાગો ઉતારી લે. પહેરેલો અંગ ઉપર પછી કોઈ રહેવા દેતું, ઉતારી લેશે ધાગો. ઉષા ઉષા મેલ ચિત્ર વચિત્ર ઋષિ ઋષિ ભુવન બનાયો, જબ પકડ કે બહાર નિકાલ્યો એક ક્ષણિક સુખ ન પાયો. રામ ભજન બિન કુછ કામ ન આવ્યો, હરિ ભજન બિન કુછ કામ ન આવ્યો. ગલની નારી કે મેં સંગે સલો કપટ ધૂતી ધન ખાયો, સલતી ઢેરી મુખરે મૂંડી વહાય એક પગ ન પચાર્યો. ઘરવાળી કંઈક કાલાવાલા કરતી, તમારો વિનાનો બંગલો સમશાન જેવો લાગે છે, ગળે પાણી નથી ઉતરતું, ખાવું ભાવતું નથી. આને લઈને ઉપડ્યા તો કાંઈ સમશાન જેવો ન લાગ્યો, એ ઝપટું બોલાવે માનભોગ ખાઈને કોઈ ન્યા સમશાન જેવો નથી લાગ્યો. થોડાક દીવદાય મલાવડા હોય પછી ઓહો ના, અમુનું હારું ઓલી તો રબર ઓલી કાસની બંગડી ને તીકડે થોનાની પહેરે, અવળું અવળું નહીં, હે આ જીવતો હોય તે કાસની પહેરે ને મીડ્યા કરે, તોય આપણે સમજતા નથી, હે તોય આપણે સમજતા નથી. તો બધી વાતો છે,
વાતો છે. રામ ભજન બિન કુશ કામના આવ્યો, સલતી ઢેરી મુખરે મુંડી વાહે એક પગન પસાર્યો. માટે ભાઈ કહે સુરદાસ, કમાય વિના ઊંધે શિષ લટકાયો, મૂર્ખ હવે હું પસ્તાશેલા પેલા ગયો ન કમાયો. હવે બધાય પસ્તાવા નકામા છે, પેલા કા કમાઈ ન કરી. પેલા એલા ગુરુની વાતમાં સંતોની વાતમાં ધ્યાન ન દીધું, હવે બધાય પસ્તાવા નકામા છે. પછી ક્યાં સંતે શિખામણ દેવામાં કાંઈ બાકી રાખીશ? હે, ક્યાં સંતોએ માનવ સમાજ ઉપર ઉપકાર કરીને ભલાઈની શિખામણું ક્યાં મહાપુરુષે નથી દીધી? એમ તો કયો. હે, અને અંતથી ઇતિ સુધીની એટલી શિખામણો મહાપુરુષોએ આપી છે. જીવના કલ્યાણ માટે એણે કેટલા વિચારો કર્યા છે, સમજાવવાને માટે વિધવિધ પ્રકારે શિખામણો મહાપુરુષોએ આપી છે. કે જીવોમય ક્યાંક ડારા દેતા જેવું ડારો દીધો, ક્યાંય ભલાઈના શબ્દો વાપરવા પડ્યા તો ભલાઈના જેવી જરૂરી પ્રમાણે બોલીને મહાપુરુષોએ શિખામણ દીધી. એટલે ભાઈ આવ્યો ત્યારે શું લાવ્યો તો, જઈશ ત્યારે નાગો કાયા માયા પડી રહી છે, ઉતારી લેશે દાગો. નાઈત આવે તો નૂર વધે, સંત આવ્યા એ સગા, જે બોલો જીવનની જેને ઘેરે આવી ગંગા. નાત આવે તો નૂર વધે, નાઈત તેડું કરો તો જ નાઈતમાં તમારી વાહ વાહ થાય. ના, બહુ સારું જમણવાર કર્યું, બહુ સારું બહુ સારું, થોડાક દી વાહ વાહ કરે. પણ એનો બીજો શું ફાયદો, નાઈત આવે નૂર વધે, પણ સંત આવ્યા એ સગા. ગમે રીતે સંત જો આપણા દ્વારે આવી જાય તો એ હાસા સગા તારા સંત છે. એની લાળે રહેજે અડી, બીજા કાયમ નહીં આવે, માયા રહેશે પડી, મૂર્ખ મન લે વિચારી, આ તો અમૂલક વસ્તુ જડી. ગમી રીતે સંત ઘેરે આવે. હે, અજામેલને ઘેરે કોકે અવળું મોં ઘર દેખાડી દીધું, અજામેલ પરમ વૈષ્ણવ છે, સંતોને કે ન્યા જાઓ. એવી રીતે સંતો એની ઘેરે જઈ સડ્યા તો અજામેલનો ઉધાર કેરે સુટકો કર્યો, ઉધાર કરે સુટકો કર્યો. સંત જ્યાં પગલા પાડે ન્યા આનંદ મંગળ વર્તાય છે. સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર, જ્યાં જ્યાં સંત પાવ ધરે ન્યા આનંદ હોય અપાર. જ્યાં મહાપુરુષોના પુનિત પગલા પડે ન્યા આનંદ મંગળ વર્તાય છે. જ્યાં વરસાદ વરસે એ ભૂમિકાની અંદર કણ પાકે છે, એ મહાપુરુષોની કૃપાનો જ્યાં વરસાદ વરસે ન્યા મોક્ષ નામના ફળ લાગે. મહાપુરુષોની કૃપા કંઈક આવું કામ કરે છે. એટલે કોઈ પણ ઈશ્વરે હિસાબે ભાઈ સંતોનો હથવારો કરવો, સંતનો સંગ કરવો, સંતનું સાનિધ્ય સેવવું, અને એમાં કાંઈ તકલીફ વેઠવી પડે, માન અપમાન સહન કરવા પડે તો કરી લેવા, પણ સંતનો સંગ મૂકવો નહીં. માન અપમાન સહન કરીને સંતનો સંગ મૂકવો નહીં. આપણે અગત્યની જરૂર હોય તો ગમે એટલો ટ્રાફિક હોય તો માથું મારીને નથી બસમાં ઘર જતા, દંડો પકડીને ઊભા રહે, પણ જવું પડે એમાં તો બસ ટ્રાફિકનો વિચાર કરી ક્યાં મેળ આવે ભાઈ. હે, ગમે એટલો ટ્રાફિક હોય તો બસ આવી નથી ને માથું મરી, કર્યો નથી ગયા વિના સુટક્યો નથી, બસ આમાં એમ જ કરવું, ટ્રાફિક સહન કરી લેવો, ટ્રાફિક સહન કરી લેવો. મુસાફરી સફળ કરવી હોય ને મુકામે ભૂગી જવું હોય તો. એટલે કોઈ પણ હિસાબે સંત સમાગમ છે એ સર્વને માટે હિતકર છે, ભલો ભલો છે. સંત આવ્યા એ સગા, જે બોલો જીવનની જેને ઘેરે આવી છે ગંગા, જેને ઘર આંગણે જ્ઞાન ગંગાનું ઉભરાણ થઈ ગયું. ગંગાજી જીવન ભગતના ઘટમાં પ્રગટી, કદાચ ફળીમાં પ્રગટા હોય તો એમાં આપણે કંઈ ના કહેતા નથી. પ્રગટા હોય તો બધા પ્રમાણ મહાપુરુષોના મળે, એમાં કંઈ ખોટું નહીં, પણ હાચી ગંગા તો ભીમ સાહેબની કૃપાથી જીવનના ઘટમાં પ્રગટી ગઈ.
જે ગંગાજી અટાણે એમનામાં ઇલાજ કરે છે ને જો કોઈ નાવા તૈયાર થાય તો જરૂર એનું જીવન સફળ બની જાય, ધન્ય બની જાય. જેને ખબર પડી કે જીવણ બાપાને અહીંયા ગંગાજી પ્રગટ્યા છે, સંઘના માણસો ન્યા નાવા વહી ગયા. શેઠ વારે જાગ્યા કે આપણો સંઘ પારવો કેમ છે કે જીવણ ભગતની અહીંયા ગંગાજી પ્રગટ્યા બધા નાવા વહી ગયા. એને આવવું નથી એ કેમ ખબર? શેઠને કે તમે જરૂર પૂરું પૂછી લ્યો નહીં. શેઠ ગયા કે જો તો ખરો આ બધાએ નાવા ગયા છે તો અહીં ગંગાજી પ્રગટાઈ વાત સાચી છે કે ગંગાજી પ્રગટાઈ વાત સાચી છે? નાવાવાળા નાય હોત પણ આ ગંગાજી દેખાય એને દેખાય નાય નાય, આ બધું એવું છે, અન્યને દેખાય એવું નથી. ભગતનો કાંઈક રંગ બીજો. કેમ ભગત? સંગ ઉપડવાની તૈયારીમાં છે, આવો છો ને જાત્રાએ? હું ગયો છો? જીવણ બાબા કે શેઠ હવે આવે મારી પલ્લા. કે કા? કે ગંગાજી અહીં આવ્યા છે ને શેઠ, તમારે ધક્કો ન ખાવો હોય તો મારી દો ને ડૂબકી. તમારે ધક્કો ન ખાવો હોય તો ડૂબકી મારી દો. પણ શેઠ બિચારો ક્યાંથી ડૂબકી મારે? કારણ કે શેઠને વ્રત હતું. વ્રત તૂટે, રાહ તૂટે, નાડું તૂટે, હાથી નાડું તૂટે, પણ ખેડૂનું જાડમ જાડું રાંડવું વ્રત, વ્રત તૂટે? તે બાયું વ્રત લઈને બેઠ્યું, ક્યાંથી તૂટે બિસાડ્યું ને? વ્રત તૂટે? કોઈ કાંઈ નામ ન લ્યો. એ વ્રતથી સારું વ્રત બીજું કોઈ નહીં. તો જીવણ બાપા કે શેઠ, હવે મારે તો ધક્કો મટી ગયો છે ને તમારે ધક્કો ન ખાવો હોય તો હાલમાં હોય આવો ને. ઘડીએ ગોળી જાઉં તો, ઘડીએ ગોળી જાઉં, મારા નાથજીના નૈના ઉપરે ઘડીએ ગોળી જાઉં તો, ઘડીએ ગોળી જાઉં. સિદ્ધ હું હવે એકાદશી ને, સિદ્ધ ત્રીજે ટક ખાવું હવે હું, સિદ્ધ ત્રીજે ટક ખાવું, સિદ્ધ રહું હવે એકાદશી ને, સિદ્ધ ત્રીજે ટક ખાવું, સિદ્ધ ત્રીજે ટક ખાવું. નાથજી ના નૈના નિર્ઘી, નાથજી ના નૈના નિર્ઘી, ભાવના ભોજન પાવું, ભાવના ભોજન પાવું તો ઘડીએ ગોળી જાઉં, ઘડીએ ગોળી જાઉં. આંગણે ગંગા ગોમતી હવે સિદ્ધ રેવાજી જાઉં, હું સિદ્ધ રેવાજી જાઉં. આંગણે ગંગા ગોમતી ને સિદ્ધ રેવાજી જાઉં, અડસઠ તીરથ ઘરને આંગણે, અડસઠ તીરથ ઘરને આંગણે, નિત્ય ત્રિવેણી નાવું, નિત્ય ત્રિવેણી નાવું તો
घड़िए गोली जाऊं, घड़िए गोली जाऊं। सामला काजे सेज बिसावूं, रज थकी बोलावूं, रज थकी बोलावूं। सामला काजे सेज बिसावूं, रज थकी बोलावूं। मेरा मजी मारा मंदिर पधारो, मेरा मुझी मंदिर पधारो, प्रेम करी पधराऊं, प्रेम करी पधराऊं। तो घड़िए गोली जाऊं, घड़िए गोली जाऊं। दासी जीवन भीम ने चरणे एते हरि गुण गाऊं, तो एते हरि गुण गाऊं। दासी जीवन भीम ने चरणे एते हरि गुण गाऊं। सदगुरु ना शरणे जाता, सदगुरु ने शरणे जाता, प्रेमे पावन थावूं। घड़िए गोली जाऊं, मारा नाथ जी ना ने ना उपरे। घड़िए गोली, घड़िए गोली जाओ। हूँ तो घड़िए गोली जाऊ, मारा नाथ जी ना नहीं ना उपर। घड़िए गोली जाऊ। हवे सिद्ध रहो एकादशी जी, जे मळवा जेवो ई मळी गयो, तो हवे एकादशी रहीने मारे हूँ करूँ? पति परदेश थी घेरे आवी गयो, हवे टेलिफोन करीने हूँ करूँ? टपाल लखीने हूँ करूँ? जेने माटे टपाल लखती थी, एक्सप्रेस करती थी, हवे घेरे आवी गया, हवे मारे बीच क्या तारो ऑफिसे ने टेलिफोन ऑफिसे जवानी जरूर खरी? जे मळवा जेवो मळी गयो पछी व्रत करवू केनू, केनू करवू? ए सदगुरु मळ्या पछी व्रत करे ई तो बिन समझण वाला छे। सिद्ध रहू एकादशी, हवे सिद्ध त्रीजे टक्काव। मारा नाथजीना नहीं ना निरखीने, मारा नाथनो रूप जोईने, निरखी निरखीने, धराय धराय ने एने जोया ज करू, एने ज निरखा करू। भावना भोजन भाव। हूँ तो घड़िए गोली जाऊ, मारे आंगणे गंगा गोमती, हवे सिद्ध रेवाजी जाऊ। जे कई सर्व तीर्थ कहिए, जेने आंगणे गुरु पधार्यान भाई, एने आंगणे 68 तीर्थ आवी गया। जो मनातु होय दो, मनातु होय तो। गुरुजी पधार्या, जोईतु जाग्यु, मोटा मुनिवर मळ्या, 68 तीर्थ घरने आंगणे अमारे, हवे नीरतो गंगा ना वळिया। ए वर्ती जोईने वस्तु ओरिए, जोई जोईने आपणे संगतु करिए। गुरु जेने आंगणे पधार्या एने 68 तीर्थ आवी गया। 68 तीर्थ मारे घरने आंगणे, हूँ तो नित्य त्रिवेणी मानावो। 68 तीर्थमानु धाम सदगुरु जेने मळी गया। ए गुरु स्वरूपना ध्यानमां जे कायमने माटे त्रिवेणी संगममां अखंड स्नान क्रियाज करे छे,
અપવિત્ર થવાનો પછી કોઈ સંભવ નહીં, કોઈ સંભવ નહીં. રાજીપો રાજીપો ને રાજીપો. 68 તીર્થ મારા ઘરના આંગણે હું તો નિત્ય ત્રિવેણીમાં નાવું, ઘડીએ ગોળી જાઉં. મારા નાથજીના નૈના ઉપર હું તો ઘડીએ ગોળી જાઉં. શેઠ 68 તીર્થ અટાણા અહીં હાજર થયા, જો તમારું મન માને તો. સાંભળા કાજે સેજ વિસાવી વ્રજ થકી અહીં બોલાવું. મેરામ મારા મંદિર પધારો, હું તો પ્રેમ કરીને પધરાવું. સાંભળાને માટે જે સુખમણાની સેજ બિસાવે છે, વ્રજનો વાસી આવીને અહીંયા જરૂર બિરાજમાન થાય છે. પણ આપણે સુખમણાની સેજ બિસાવતા આવડવું જોઈએ. જે સંતોએ સુખમણાની સેજ બિસાવી છે, ત્યાં વ્રજનો વાસી કનૈયો ગોપાલ ગિરધર ન્યા આવીને જરૂર બિરાજે છે. સેજ બિસાવતા આવડવી જોઈએ. એમાં એ સેજમાં ઘડ્યું ન આવે, હરખું પાથરવું પડે. સુરતાનું ધ્યાન સુદ્રઢ થાય ને તો કામ પતે, ઉછે નગર નહીં. દડા વગરની સેજ હોય ન્યાય બેહતો નથી, ન્યા નથી બેહતો. સેજ હરખી બિચાવતા આવડે, ન્યા બેહે છે. સાંભળા કાજે સેજ બિસાવું, વ્રજ થકી અહીં બોલાવું. મેરામજી મારે મંદિર પધારો, હું તો પ્રેમ કરીને પધરાવું. અમારે ભગવાનના ધામમાં જવું એવું નહીં, અમને તો એવો લાભ મળ્યો છે કે ભગવાન અમારી ઘેરે પધારે, ભગવાન અમારી ઘેરે પધારે, અમને તો એવો લાભ થયો છે. પણ આ બધી વાતો જેને સદગુરુ મળ્યા અને ગુરુની ગમ પડી ને એને સમજાય છે, એને નક્કી થાય છે, એને પ્રતીતિ થાય છે. દાસી જીવન સંતો ભીમને ચરણે એતે હરિગુણ ગાવું, સદગુરુના ચરણે જાતા પ્રેમથી પાવન થાવું. સદગુરુનું ચરણ મળતા પાવન થઈ ગયો, સર્વ કર્મના બંધનમાંથી મુક્ત થઈ ગયો, હવે સ્વતંત્રપણું પ્રાપ્ત થઈ ગયું. શેઠ એની મારે તમને હું વાત કરવી, પણ હવે શેઠને બિચારાને આ બધું ક્યાંથી સમજાય? એ તો વરત લઈને બેઠો હતો, એટલે એ તો કોહ તાણવામાં રહી ગયો, એ રહી ગયો. વરત હોય એને કોહ ખેંચવા પડે, વરત હોય એને ઢસરડા કરવા પડે, તો ધન્ય છે. સદગુરુ મળ્યા અને ગુરુ વચનમાં જેને વિશ્વાસ આવી ગયો એને બાપા ધન્ય છે. ભગતરાજને તો લહેર થઈ ગઈ, ને લહેરમાં લહેર પછી કાયમ ભળતી જ રહી, ભળતી જ રહી, ભળતી જ રહી. એના જીવનના પ્રસંગો અમૂલ્ય છે અને સાખવા જેવા છે. એ પ્રસંગો સાખવા જેવા છે, અને સાખવા હોય તો સાખવા પ્રોગ્રામમાં આવજો. સાખવા હોય તો સાખવા પ્રોગ્રામમાં આવજો, ત્યાં શખાડીશ. સાખવા જેવા છે પણ સાખવા આવજો તો સાખશો. વાલા મોરી નાવલિયો અવતારી, મધ્ય સાગર મે નાવ હમારી, દોલત હે મતી મારી. વાલા મોરી નાવલિયો અવતારી, માયા નીર નિહાળી નિષદિન, મોહ સકર ચડાઈ, મોહ સકર ચડાઈ. માયા નીર નિહાળી નિષદિન, મોહ સકર ચડાઈ, મોહ સકર ચડાઈ. વમન કરાવે
खुआरी खादों करे खुआरी नावलियो अवतारी वाला मोरी नावलियो अवतारी नाव पुरानी सालत डोलत मन पवन कवाधारी सत्य सुकाने सुय रयो छू दाव गयो सब आरी ए वाला दाव गयो सब आरी नावलियो ने अवतारी वाला मोरी नावलियो ने तारी बिना सुकानी नाथ निसदीन अर्जुन रथ हंकारी अर्जुन रथ हंकारी काल का तीर से बसायली नो काल के तीर से बसायली नो कृष्ण कला विस्तारी हे वाला कृष्ण कला विस्तारी नावलियों ने अवतारी वाला मोरी नावलियो अवतारी बनो सुकानी सदा सुकाने हाथ ग्रही दोरी मारी हाथ ग्रही दोरी मारी लाभुना नाथ उगमेश्वर पोते लीजिए पार उतारी ए लीजिए पार उतारी वाला मोरी नावलियो ने नावलियो ने नावलियो उतारी सदगुरु